हेलो दीकरा, गुड मॉर्निंग, जय श्री कृष्ण। चलो राजू सर, आप सबनु हार्दिक स्वागत करू छू स्टैंडर्ड 13 में। दीकरा, लास्ट लेक्चर नी अंदर आपणे आ जीओसी चेप्टर में इंडक्टिव इफेक्ट अने हाइपर कंजुगेशन नी घटनाओ पूर्ण करी गया, अने आ बन्ने असरो नी कार्बोकेटायन नी स्थायीता उपर कई रीते असरकारकता छे, के अल्किन संयोजनो कई रीते स्थायी होय, एना विशे पण आपणे डिटेल में चर्चा करी गया। परंतु दीकरा, कोई पण कार्बोकेटायन नी स्थायीता माटे मात्र प्रेरक असर के हाइपर कंजुगेशन असर नथी करतुं, एना उपर रेजोनन्स पण बहु महत्वनी असरकारकता दर्शावे छे, अने जेमां रेजोनन्स जोवा मळे, जेमां संस्पंदन जोवा मळे, तेनी स्थायीता तो खूब ज वधारे होय। એટલે આખા ઓર્ગેનિકનો જે પાયો છે એ રેઝોનન્સના બેઝ ઉપર છે, અને એ રેઝોનન્સની ઘટના સમજવી ખૂબ જ જરૂરી છે। પણ ઓલમોસ્ટ વિદ્યાર્થીઓને રેઝોનન્સની ઘટનામાં ખૂબ જ પ્રોબ્લેમ પડે છે। તો આજના આપણા લેક્ચરની અંદર માત્ર રેઝોનન્સની ઘટના શું છે, રેઝોનન્સ એટલે શું, આ ઉપરાંત રેઝોનન્સ સ્ટ્રક્ચર કઈ રીતે ડ્રો કરવા, એની શરતો શું છે। ઘણી વખત એવું થાય કે તમને એવું પૂછવામાં આવે કે આપેલ સંયોજનને અનુવર્તી સંસ્પંદન બંધારણ કયું છે। જો તમે કોઈ પણનું સંસ્પંદન બંધારણ દોરતા શીખી ગયા હો, જાણતા હો, તો તમે એનું સંસ્પંદન બંધારણ સરળતાથી ઓપ્શનમાં સિલેક્ટ કરી ટીક કરી શકો। તો આજે આપણે સંસ્પંદન એટલે શું એ જાણશું, સંસ્પંદન ઊર્જા વિશે સમજશું, તેની અણુની સ્થાયીતા સાથેનો સંબંધ જોવાનો છે, કોઈ પણ સંયોજન કાર્બનિક સંયોજનના સંસ્પંદન બંધારણો કઈ રીતે દોરવા એની ઘટના જોશું, તેમની શરતો સમજશું, અને જુદા જુદા સંસ્પંદન બંધારણો પૈકી કયું સંસ્પંદન બંધારણ સૌથી વધુ સ્થાયી છે તેના વિશે પણ ચર્ચા કરશું। કેમ કે ઘણી વખત એમસીક્યુઝમાં પૂછાય છે કે આપેલ સંયોજનના જુદા જુદા સંસ્પંદન બંધારણો જેમાં દોરેલા દર્શાવે છે ક્વેશ્ચન્સની અંદર, એ સંસ્પંદન બંધારણોને તેની સ્થાયીતાના ચડતા ક્રમમાં ગોઠવો, તો ત્યારે આપણે ક્વેશ્ચન કઈ રીતે સોલ્વ કરવા એની પણ એક ટ્રીક તમને આપી દઈશ। તો ચાલો દીકરાઓ, હું તમને સંસ્પંદનની ઘટના બેન્ઝીનના ઉદાહરણ દ્વારા સમજાવું। દીકરાઓ, આપણે જાણીએ છીએ બેન્ઝીનનું બંધારણ કંઈક આવું છે, ખાસ ધ્યાન રાખજો દીકરાઓ, થોડી સ્પીડ રાખવી પડશે। બેન્ઝીન, હવે બેન્ઝીનમાં એકાંતરીય ત્રણ દ્વિબંધ છે, એકાંતરીય ત્રણ દ્વિબંધ એટલે કે એકાંતરીય ત્રણ પાઈ બોન્ડ્સ છે, અને પાઈ બંધમાં રહેલા ઇલેક્ટ્રોનને પાઈ ઇલેક્ટ્રોન તરીકે ઓળખવામાં આવે છે। એટલે અહીંયા આપણી પાસે આ પાઈ ઇલેક્ટ્રોન છે, ત્રણ પાઈ ઇલેક્ટ્રોન યુગ્મ છે, બાકીના સિંગલ બોન્ડ અને ડબલ બોન્ડમાં એક સિગ્મા બોન્ડ હોય, અને સિંગલ બોન્ડ હોય એ પણ એક સિગ્મા બોન્ડ હોય, સાંભળજો, ડબલ બોન્ડમાં એક પાઈ બોન્ડ હોય, એક સિગ્મા બોન્ડ હોય, રેડી। તો હવે બેન્ઝીનનું બંધારણ થઈ ગયું આ એ, એઝ ઇટ ઇઝ બેન્ઝીનનું બીજું બંધારણ પણ શક્ય છે જેમાં એકાંતરીય ત્રણ દ્વિબંધ છે, અને આમ પણ તમે ડ્રો કરી શકો છો બંધારણ બી। ઓકે, હવે આ બંધારણ એ અને બંધારણ બી બેન્ઝીનમાં, જે પ્રત્યેક ખૂણે શું હોય દીકરાઓ, એક એક કાર્બન હોય, અને પ્રત્યેક કાર્બન સાથે શું જોડાયેલ હોય, એક એક હાઇડ્રોજન જોડાયેલ હોય। હવે બેન્ઝીનમાં ત્રણ દ્વિબંધ એકાંતરીય છે, બેન્ઝીનમાં સાંભળજો ત્રણ દ્વિબંધ એકાંતરીય છે, અને બેન્ઝીન બે જુદા જુદા પ્રકારના બંધારણો દર્શાવી શકે, મતલબ બેન્ઝીનના આ બે ઇલેક્ટ્રોનિક બંધારણ થયા। ઓકે, હવે આપણે આ બેન્ઝીનના અમુક ગુણધર્મ વિશે ચર્ચા કરીએ। હું એમ કહી દઉં કે બેન્ઝીનમાં કાર્બન કાર્બન બંધ લંબાઈ કેટલી હોવી જોઈએ, તો સૈદ્ધાંતિક રીતે જો બંધ લંબાઈનો પોઈન્ટ વિચારીને, સૈદ્ધાંતિક રીતે સાંભળજો, બંધ લંબાઈને ધ્યાનમાં લઈએ ને, તો થિયોરિટિકલી સૈદ્ધાંતિક રીતે, દીકરા હું ડાયરેક્ટલી મુદ્દા ઉપર જ આવી જાઉં છું, સૈદ્ધાંતિક રીતે જો પ્રત્યેક બંધ લંબાઈ વિશે વિચારીને, કાર્બન કાર્બન બંધ લંબાઈ વિશે, તો તમે જોશો કે સર બેન્ઝીનમાં ત્રણ દ્વિબંધ એકાંતરીય છે, કાર્બન કાર્બન દ્વિબંધની બંધ લંબાઈ આલ્કિન અનુસાર 134 પીએમ થવી જોઈએ, જો ચોખોટ કરું છું થવી જોઈએ, અને એમાં ત્રણ દ્વિબંધ એકાંતરીય પણ છે, અને સામે ત્રણ એકલ બંધ પણ છે, તમે જોઈ શકો છો અહીંયા ત્રણ ડબલ બોન્ડ છે એકાંતરીય, તો સામે ત્રણ સિંગલ બોન્ડ પણ છે, તો આ જે સિંગલ બોન્ડ છે એ સિંગલ બોન્ડની બંધ લંબાઈ આલ્કેન અનુસાર 154 પીએમ થવી જોઈએ। બેન્ઝીનમાં કાર્બન કાર્બન દ્વિબંધની બંધ લંબાઈ 134 પીએમ, અને કાર્બન કાર્બન સિંગલ બોન્ડની બંધ લંબાઈ 154 પીએમ થવી જોઈએ, સાંભળજો। પરંતુ
જ્યારે પ્રેક્ટિકલી આપણે એનો અનુભવ લઈએ, પ્રેક્ટિકલીની ગણતરી કરવામાં આવે, ઇન્સ્ટ્રુમેન્ટલ પ્રોસેસથી, સ્પેક્ટ્રોસ્કોપીથી બોન્ડ લેન્થ કેલ્ક્યુલેટ કરવામાં આવે, ત્યારે ગાણિતીય રીતે, ઇન શોર્ટ એને પ્રાયોગિક કહીએ, સોરી પ્રેક્ટિકલી પ્રાયોગિક રીતે પ્રાયોગિક બંધ લંબાઈ જો જોઈએ તો એમાં પ્રત્યેક કાર્બન 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 બંધ લંબાઈ 139 પીએમ છે પ્રત્યેક. પછી કાર્બન કાર્બન દ્વિબંધ પકડો તોય ભલે, સિંગલ બોન્ડ પકડો તોય ભલે, એનો મતલબ એમ કે ભાઈ બેન્ઝીનના આ બે બંધારણ જે દોરીએ છીએ, આ બે બંધારણોને જોઈ અને તમને કોઈ પૂછે કે હે ભાઈ તને ભરોસો આવે છે કે બેન્ઝીનમાં કાર્બન કાર્બન બંધ લંબાઈ 139 પીએમ છે, તો તમે બંધારણ જોઈને કહેશો કે ના હો ભાઈ, જો અહીંયા તો ડબલ બોન્ડ દેખાય છે, ડબલ બોન્ડની બંધ લંબાઈ 134 પીએમ હોવી જોઈએ, અહીંયા સિંગલ બોન્ડ દેખાય છે, સિંગલ બોન્ડની બંધ લંબાઈ 154 પીએમ હોવી જોઈએ, પણ પ્રેક્ટિકલી બંધ લંબાઈ 139 પીએમ છે, મતલબ આ તો નથી બંધ લંબાઈ સિંગલ બોન્ડની દર્શાવતું કે નથી બંધ લંબાઈ ડબલ બોન્ડની દર્શાવતું, બેની વચ્ચે રહ્યું જો 139 પીએમ. મતલબ કે બેન્ઝીનના આ બે, આ કાર્બનિક અણુ જ છે, તો બેન્ઝીન જે કાર્બનિક અણુ છે તેના બે જુદા જુદા ઇલેક્ટ્રોનિક બંધારણો શક્ય છે, પરંતુ એ બંને ઇલેક્ટ્રોનિક બંધારણો બેન્ઝીનના અમુક ગુણધર્મો સમજાવી શકતું નથી, સાબિત કરી શકતું નથી. તેની સાથે તમે બેન્ઝીનની બંધ લંબાઈની વાત કરો તો બેન્ઝીનની બંધ લંબાઈ 139 પીએમ બતાવે છે, પણ બંધારણ જોતા નથી લાગતું, ભરોસો નથી બેસતો. પણ રિયાલિટી તો એ જ છે કે બેન્ઝીનમાં કાર્બન કાર્બન બંધ લંબાઈ 139 પીએમ છે, જે આલ્કિન કરતા વધારે, આલ્કિન કરતા ઓછી. તો પરિણામી પ્રેક્ટિકલી આ જે બેન્ઝીનની બંધ લંબાઈ કાર્બન કાર્બન બંધ લંબાઈ જોવા મળે છે, એ દર્શાવવા માટે આ બે ઇલેક્ટ્રોનિક બંધારણોની મધ્યસ્થ એટલે કે વચ્ચેનું કોઈ એવું બંધારણ તમારે દોરવું પડે કે જે બેન્ઝીનની આ બંધ લંબાઈને સાબિત કરી શકે. સાંભળજો ખાસ, જે બતાવો છો બે બેન્ઝીનના બંધારણો બતાવો છો, એ બેન્ઝીનના ઇલેક્ટ્રોનિક બંધારણો, બંને ઇલેક્ટ્રોનિક બંધારણો બેન્ઝીનની આ બંધ લંબાઈ સમજાવી શકતું નથી, તો તમારે બેન્ઝીનનું કોઈ એવું મધ્યસ્થી બંધારણ દર્શાવવું પડે કે જે બેન્ઝીનનું આ ગુણધર્મને સમજાવી શકે. હવે આ શોધ કરનાર, બે સ્ટ્રક્ચર આપનાર વ્યક્તિનું નામ છે ઓગસ્ટ કેક્યુલે. કેક્યુલેના માઇન્ડમાં જ્યારે આવ્યું હતું કે બેન્ઝીનનું બંધારણ આ પણ શક્ય છે ને આ પણ શક્ય છે, ત્યારે કેક્યુલેના મનમાં ઘણા એવા કેટલાય પ્રશ્નો પૂછ્યા હશે ને કે બંધારણ એ અને બંધારણ બી હોય તો અમુક એના જે ગુણધર્મો છે એ ગુણધર્મો એના આ બંને બંધારણો સમજાવી શકતા નથી, તો એના ગુણધર્મો ડબલ બોન્ડ અને સિંગલ બોન્ડ અનુસાર આ બંધ લંબાઈનો ગુણધર્મ કેમ મેચ નથી થતો, આમાં દ્વિબંધ એકાંતરીય છે ને એકાંતરીય સિંગલ બોન્ડ છે, તો એમાં કેમ 134 ને 154 બંધ લંબાઈ નથી અને બદલે 139 બંધ લંબાઈ છે, આવા ઘણા પ્રશ્નો એના માઇન્ડમાં હશે, કોઈએ પૂછ્યા હશે. તો ત્યારે કેક્યુલે, તમને કદાચ હિસ્ટ્રી અત્યારે કરવાની જરૂર નથી, પણ એક સાપવાળી સ્ટોરી છે કે ભાઈ એના રાત્રે એક સપનામાં એક સાપ આવ્યો હતો ને સાપનું બચ્ચું નાનકડું હતું જે પોતાની પૂંછડી પોતાના જ મોઢામાં ગળકી જવા પ્રયત્ન કરતો હતો, ને આગળ વધે જેમ એ સાપ આગળ વધે એમ પૂંછડી થોડીક આગળ વધે ગળકવા માટે, એટલે એકદમ સ્પીડમાં સાપ ભાગે એટલે ગોળ સર્કલ દેખાય. તો ત્યારે કેક્યુલે એવું કીધું કે ખરેખર કેવું છે આ બંધારણ એ, બેન્ઝીનનું બંધારણ એ સતત બંધારણ બીમાં અને બંધારણ બી સતત બંધારણ એ માં આંતર રૂપાંતરણ પામે છે, સાઇમલ્ટેનિયસલી ઇન્ટરકન્વર્ઝન બતાવે, ઇન્ટરકન્વર્ટેબલ છે, મતલબ બંધારણ એ બંધારણ બી માં અને બંધારણ બી બંધારણ એ માં સતત રૂપાંતરણ પામે છે. મતલબ જોજો એને રીઝન બતાવ્યું છે કે આવું શા માટે થાય છે. આ બે ઇલેક્ટ્રોનિક બંધારણ છે બેન્ઝીનના બે સાચા છે, પણ તમે જોશો તો ખ્યાલ પડશે એમાં પ્રત્યેક કાર્બન sp2 હાઇબ્રિડ છે, sp2 હાઇબ્રિડ, આ કાર્બન પણ sp2 હાઇબ્રિડ, ઇવન આ બધા જ કાર્બન sp2 હાઇબ્રિડ છે. હવે જ્યારે sp2 સંકૃત કાર્બન હોય ને, sp2 સંકૃત કાર્બન વિદ્યુત ઋણીય હોય, આપ સૌ જાણો છો, એની વિદ્યુત ઋણતા વધારે હોય એટલે ઇલેક્ટ્રોનને ગ્રહણ કરવાની વૃત્તિ ધરાવતો હોય, તો શું કરશે, હું આ કાર્બનને ધ્યાનમાં લઉં તો આ કાર્બન sp2 છે, તો એની બાજુના કાર્બન પાસેથી પાઈ બોન્ડને પોતાની તરફ આકર્ષી લેશે, એટલે આ પાઈ બોન્ડ અહીંયા શિફ્ટ થઈ જાય ને, તો આ કાર્બન પણ sp2 જ છે, તો આ પાઈ બોન્ડ અહીંયા આકર્ષી લેશે, અને અહીંયા પાઈ બોન્ડ આમ શિફ્ટ થઈ જતો હોવાથી
અહીંયા ઇલેક્ટ્રોનની ઉણપ સર્જાય તો આ પાઇ બોન્ડ અહીંયા શિફ્ટ થઈ જશે, એનો મતલબ બંધારણ એ સતત બંધારણ બી માં તરત રૂપાંતરણ પામી ગયું. હવે આ એસપી ટુ જ કાર્બન છે, જુઓ આ પણ એસપી ટુ જ છે. તો હવે પાઇ બોન્ડ અહીંયા આવી ગયો, તો હજી આગળ શું થશે? આ કાર્બન એસપી ટુ જ છે તો આ પાઇ બોન્ડને પોતાની તરફ આકર્ષે, તો અહીંયા નવો બોન્ડ બને. તો આ કાર્બન ઉપર ઇલેક્ટ્રોનની ઉણપ સર્જાય તો એ પાઇ બોન્ડ અહીંયા આકર્ષી લેશે, ત્યારે અહીંયા ઇલેક્ટ્રોનની ઉણપ સર્જાય તો આ પાઇ બોન્ડ અહીંયા શિફ્ટ થઈ જશે. મતલબ બંધારણ એ સતત બંધારણ બી માં, વળી બંધારણ બી સતત બંધારણ એ માં રૂપાંતરણ પામે, ઇન્ટરકન્વર્ટેબલ, અને એટલી ત્વરિત એકબીજામાં રૂપાંતરણ પામે કે જે નેનો સેકન્ડ કરતા પણ ઓછી ઓછા સમયમાં એકબીજામાં રૂપાંતરણ પામે. એટલે એટલી સ્પીડમાં એમ કહી દઉં કે અત્યારે મારી હાથ અહીંયા છે આંગળી, હવે એ આંગળી અમુક સમય બાદ અહીંયા છે, પછી અહીંયા છે, અહીંયા અહીંયા, પણ એકબીજાનું સ્થાનાંતરણ વિસ્થાનીકૃત એટલી સ્પીડમાં કરવામાં આવે કે તમે આંગળીની પોઝિશન તમે લોકેટ ના કરી શકો, પણ તમે એવું કહેશો કે આખે આખા એરિયામાં એ આંગળીની મૂવમેન્ટ વિસ્તરેલી છે. એવી જ રીતે કેક્યુલે આ બે બંધારણોનું એક મધ્યસ્થી બંધારણ બતાવ્યું, એને કીધું કે ખરેખર પાઇ બોન્ડ અહીંયા એક જગ્યાએ સ્થાયી ન રહેતા સતત રૂપાંતરણ થયા કરે છે, અને એટલી સ્પીડમાં પાઇ બંધ છે વિસ્થાનીકૃત થાય છે, પાઇ ઇલેક્ટ્રોન વિસ્થાનીકૃત થાય છે, કે જેનું આ બંનેનું પરિણામી મધ્યસ્થી બંધારણ સી એને દર્શાવ્યું. એક એક આવું દર્શાવ્યું, જુઓ આ પાઈ ઇલેક્ટ્રોનને ડોટેડ લાઇન દ્વારા સમગ્ર બંધારણમાં વિસ્થાનીકૃત કરીને દર્શાવી દીધા. મતલબ પાઈ બોન્ડ અહીંયા વિસ્થાનીકરણ પામે ત્યારે નીચે એક આ પાઈ બોન્ડ નીચે શિફ્ટ થશે, આ પાઈ બોન્ડ સાઈડમાં શિફ્ટ થશે, લાવ થશે, વળી પાઈ બોન્ડ આગળ શિફ્ટ થતું જશે, અને એટલી સ્પીડમાં રૂપાંતરણ પામે કે તમને સર્કલ જ દેખાશે. આ જે બંધારણ છે, આ બંધારણ આ એ અને બી નું મધ્યસ્થી બંધારણ છે, આને કહેવાય રેઝોનન્સ હાઇબ્રિડ. જે બંધારણ સી છે, રેઝોનન્સ હાઇબ્રિડ, કોઈ પણ અણુનું રેઝોનન્સ હાઇબ્રિડ હોય ને, રેઝોનન્સ હાઇબ્રિડ, એ રેઝોનન્સ હાઇબ્રિડ એ અણુના પ્રત્યેક ગુણધર્મને સમજાવી શકે. તમે જો હવે તમે બેન્ઝીનનું આ બંધારણ જોવો તો તમને એવું થશે કે પાઇ બોન્ડ છે તો પ્રત્યેક કાર્બન ઉપર વહેંચાયેલા છે પાઇ ઇલેક્ટ્રોન, દરેક કાર્બનના ભાગમાં એક સમાન વહેંચાયેલા હોય. હવે નથી માત્ર આમાં સિંગલ બોન્ડ કે નથી માત્ર ડબલ બોન્ડ, આમાં બધા જ કાર્બન કાર્બન વચ્ચે એક સિગ્મા બોન્ડ છે, અને પછી પાઇ ઇલેક્ટ્રોન દરેક કાર્બન ઉપર એક સમાન રીતે વિસ્થાનીકૃત પામેલ છે. એટલે આમાં બંધ લંબાઈ 154 કરતા ઓછી હશે, કેમ કે આમાં પાઇ ઇલેક્ટ્રોન વિસ્થાનીકૃત છે, પણ 139 કરતા વધારે હશે, સોરી 134 કરતા વધારે હશે, કેમ કે નકરા પાઇ બોન્ડ નથી, પાઇ બોન્ડ તો વિસ્થાનીકૃત છે, ચલિત છે, સંસ્પંદન કરતા હોય એને એવું કહેવાય. આથી બંધ લંબાઈ 139 પીએમ થાય એવું આ રેઝોનન્સ બંધારણ હાઇબ્રિડ બંધારણ સી સાબિત કરે. આ ઘટનાને સંસ્પંદન કહેવાય. તો એનો મતલબ એમ કે સંસ્પંદનની ડેફિનેશન કંઈક આવી થાય ને, કે ઘણા કાર્બનિક સંયોજનો એવા હોય કે જેના એક કરતા વધુ ઇલેક્ટ્રોનિક બંધારણો શક્ય છે, પરંતુ એ કાર્બનિક સંયોજનોના ઇલેક્ટ્રોનિક બંધારણ તેના બધા જ ગુણધર્મો સમજાવી શકતા નથી, સાબિત કરી શકતા નથી. જેથી કોઈ એવું મધ્યસ્થી બંધારણ ડ્રો કરવામાં આવે, કોઈ એવું મધ્યસ્થી બંધારણ દોરવામાં આવે, મતલબ પ્રત્યેક ઇલેક્ટ્રોનિક બંધારણોનું કોઈ મધ્યસ્થી બંધારણ ડ્રો કરવામાં આવે કે જે મધ્યસ્થી બંધારણ તેમના પ્રત્યેક ગુણધર્મ સમજાવી શકે અને રિપ્રેઝેન્ટ કરી શકે તેના પ્રોપર્ટીઝને, તો એ જે મધ્યસ્થી બંધારણ છે તેને કહેવાય રેઝોનેટિંગ સ્ટ્રક્ચર અથવા રેઝોનન્સ હાઇબ્રિડ, મતલબ સંસ્પંદન બંધારણ કહેવાય. અને આ અણુની જે ઘટના છે એને સંસ્પંદન કહેવાય. સંસ્પંદનની ઘટનામાં પાઇ ઇલેક્ટ્રોન સતત ચલિત થાય, સતત ચલાયમાન હોય, પરિણામે તમે જ્યારે ઇલેક્ટ્રોનિક ક્લાઉડને તમે જ્યારે રેઝોનેટિંગ રેઝોનન્સની ઘટનામાં દર્શાવવા માંગો, આ પ્રત્યેક કાર્બન છે તો કાર્બનમાં પાઇ ઇલેક્ટ્રોનનું વીજ વાદળ એ સમતલની ઉપરની બાજુએ અને સમતલની નીચેની બાજુએ સતત ને સતત ફરતું હોય, કેમ કે પાઇ ઇલેક્ટ્રોન સતત ફેરા રાખતું હોય. તો આ થઈ ગયું બેન્ઝીનનું સંસ્પંદન બંધારણ. તમને હજી એક પ્રેક્ટિકલી પ્રૂફ આપું કે બેન્ઝીનમાં પ્રત્યેક ગુણધર્મ એમના આ એક ઇલેક્ટ્રોનિક બંધારણ સમજાવી શકે નહીં, એના માટે આપણે મધ્યસ્થી રેઝોનેટિંગ સ્ટ્રક્ચર દોરવું પડે. હું એ ઉદાહરણ આપું હાઇડ્રોજિનેશન ઉર્જાને આધારે. અથવા તો હાઇડ્રોજિનેશન એન્થાલ્પી, ડેલ્ટા એચ હાઇડ્રોજિનેશન,
दीकरा बेन्जीन ने मूको साइड में पहला हूँ साइक्लोहेक्सिन की बात करूँ तो साइक्लोहेक्सिन हो अपने पाई बॉन्ड ने तोड़ो अने बे हाइड्रोजन एड करो तो हाइड्रोजिनेशन की घटना थाय अने आपने मळशे साइक्लोहेक्सेन अने आ प्रक्रिया दरमियान डेल्टा एच हाइड्रोजिनेशन माइनस 119.5 किलो जूल प्रति मोल 119 पॉइंट अपने एक्जेक्ट आंकड़ो लीए तो 119.66 लीए चलो 119.66 मतलब आ साइक्लोहेक्सिन ना पाई बॉन्ड ने तोड़ो त्यारे साइक्लोहेक्सेन बने आमा हाइड्रोजन नो उमेरो करता होवाथी आ घटना ने हाइड्रोजिनेशन कहेवाय अने दीकरा कोई पण अणु नी हाइड्रोजिनेशन नी घटना उष्मा क्षेपक होय छे उष्मा क्षेपक एटले उष्मा उत्पन्न करे एटले अहींया मे माइनस बतायुं छे के साइक्लोहेक्सिन मा एक पाई बॉन्ड छे एक पाई बॉन्ड ने तोड़ी तेमा हाइड्रोजन नो उमेरो करी तो हाइड्रोजिनेशन नी घटना दरमियान 119.66 जेटली ऊर्जा उत्पन्न थाय छे એટલે માઇનસ બતાવ્યું છે માઇનસ વેલ્યુ મેથેમેટિકલી નથી માઇનસ મૂલ્ય ઉષ્માનું ક્ષેપણ બતાવે છે ઉષ્મા ઉત્પન્ન થાય છે તો બેન્ઝીનમાં તો ત્રણ દ્વિબંધ છે સૈદ્ધાંતિક રીતે વિચારીએ થિયોરેટિકલી બેન્ઝીનમાં તો ત્રણ દ્વિબંધ છે તો બેન્ઝીનમાં ત્રણ દ્વિબંધ હોવાથી આપણે ત્રણ દ્વિબંધને એકાંતરીય ડ્રો કરી દઈએ અને એની હાઇડ્રોજિનેશન એન્થાલ્પી કરવા માટે આપણે ત્રણ હાઇડ્રોજન એડ કરીએ ત્યારે આપણને શું મળશે સાયક્લોહેક્ઝેન ત્રણે ત્રણ પાઈ બોન્ડ તૂટી જશે બધી જગ્યાએ એક એક હાઇડ્રોજન ઉમેરાઈ જાય ત્યારે જોજો સૈદ્ધાંતિક રીતે કહું છું થિયોરેટિકલી કેટલું થવું જોઈએ ડેલ્ટા એચ બરાબર માઇનસ 119.66 × 3 ગુણ્યા ત્રણ થવું જોઈએ કેમ કે એમાં તો એક પાઈ બોન્ડ હાઈ સાયક્લોહેક્ઝિનના એક પાઈ બોન્ડને તોડી અને હાઇડ્રોજિનેશનની ઘટના કરો ત્યારે 119.66 કિલો જુલ જેટલી ઉર્જા ઉત્પન્ન થાય તો અહીંયા તો બેન્ઝીનમાં ત્રણ દ્વિબંધ છે તો ત્રણ દ્વિબંધને તોડી અને એમાં હાઇડ્રોજનનો ઉમેરો કરવામાં આવે તો એમાં તો 119.66 × 3 જેટલી ઉર્જા ઉત્પન્ન થવી જોઈએ ને તો સૈદ્ધાંતિક રીતે વિચારીએને તો આ થવી જોઈએ 358.99 કિલો જુલ પ્રતિ મોલ આટલી ઉર્જા ઉત્પન્ન થવી જોઈએ હવે આ તો આપણે કઈ વાત કરી સૈદ્ધાંતિક રીતે થિયોરેટિકલી વિચારીએ હવે સોરી પ્રેક્ટિકલી વિચારીએ પ્રાયોગિક રીતે આ તો સૈદ્ધાંતિક છે તો પ્રાયોગિક ઉર્જા કેટલી થઈ તો પ્રાયોગિક ઉર્જા છે 208.36 કિલો જુલ પ્રતિ મોલ છે કેટલી 208.36 કિલો જુલ પ્રતિ મોલ 208.36 કિલો જુલ પ્રતિ મોલ મતલબ પ્રયોગ કરવામાં આવે ને પ્રયોગ ત્યારે પ્રયોગ કરીએ ત્યારે એમાં ત્રણ પાઈ બોન્ડ તોડીએ એમાં ત્રણ મોલ હાઇડ્રોજન એડ કરો ત્યારે એની જે હાઇડ્રોજિનેશન એન્થાલ્પી છે એ તો ખરેખર 208.36 કિલો જુલ જેટલી જ ઉત્પન્ન થઈ અરે વાહ થાવી જોઈએ 358.99 કિલો જુલ પ્રતિ મોલ જેટલી ઉષ્મા ઉત્પન્ન થવી જોઈએ કેમ કે બેન્ઝીનમાં ત્રણ દ્વિબંધ છે સાયક્લોહેક્સિનમાં એક દ્વિબંધ હતો તો 119.66 કિલો જુલ જેટલી ઉર્જા ઉત્પન્ન થાય તો બેન્ઝીનમાં તો ત્રણ દ્વિબંધ છે તેમાં તો 358.99 કિલો જુલ જેટલી ઉર્જા ઉત્પન્ન થવી જોઈએ માઇનસ ઉષ્માક્ષેપક તો બેન્ઝીનની સૈદ્ધાંતિક હાઇડ્રોજિનેશન એન્થાલ્પી 358.99 કિલો જુલ જેટલી હોવી જોઈએ પરંતુ પ્રાયોગિક રીતે 208.36 કિલો જુલ પ્રતિ મોલ જેટલી જ એનર્જી ડેવલપ થઈ છે તો બાકીની કેમ તો ખરેખર તફાવત કેટલો આવ્યો તફાવત આવે છે 150.63 કિલો જુલ પ્રતિ મોલ આટલી ઉર્જા ઓછી ઉત્પન્ન થઈ તો આ થઈ ગઈ બેન્ઝીનની સંસ્પંદન ઉર્જા મતલબ કે ભાઈ સૈદ્ધાંતિક રીતે જે ઉર્જા મળવી જોઈ આ બંધારણ અનુસાર પરંતુ પ્રાયોગિક રીતે ઓછી ઉર્જા મળે છે હાઇડ્રોજિનેશનની ઘટના દરમિયાન માત્ર 208.36 કિલો જુલ જેટલી જ ઉર્જા ઉત્પન્ન થાય છે બેન્ઝીનના હાઇડ્રોજિનેશનમાં તો એનો મતલબ એમ સૈદ્ધાંતિક ઉર્જા જેટલી ઉત્પન્ન થવી જોઈએ સૈદ્ધાંતિક રીતે એના કરતા પ્રયોગ કર્યા બાદ ખબર પડે છે કે ઓછી ઉર્જા ઉત્પન્ન થઈ તો બાકીની ઉર્જા જાય ક્યાં તો બાકીની ઉર્જા વપરાઈ ગઈ હશે એટલે પાઈ બોન્ડના વિસ્થાનીકરણમાં બાકીની ઉર્જા વપરાઈ ગઈ હોય પાઈ બોન્ડને સતત ચલિત થવામાં એટલે પાઈ બોન્ડને સતત ફરવામાં જેટલી ઉર્જા વપરાઈ જાય એટલી ઉર્જા અહીંયા ઓછી ઉત્પન્ન થાય
એનો મતલબ એમ કે બેન્ઝીનની આ સૈદ્ધાંતિક ઉર્જા કરતા પ્રાયોગિક ઉર્જા ઓછી છે, તો જે બેનો તફાવત આવ્યો છે એટલી ઉર્જા બેન્ઝીનમાં સંસ્પંદન થવામાં, પાયબંધના વિસ્થાનીકરણ થવામાં વપરાઈ ગઈ, એથી આ ઉર્જાને બેન્ઝીનની સંસ્પંદન ઉર્જા કહેવાય. તો યાદ રાખજો દીકરાઓ, બેન્ઝીનની સંસ્પંદન ઉર્જા, રેઝોનન્સ એનર્જી, ધ્યાન રાખજો દીકરા, મેં કીધું સંસ્પંદન ઉર્જા અને સ્થાયીતા વચ્ચેનો સંબંધ જોવો છે. કોઈ પણ અણુની સંસ્પંદન ઉર્જા બરાબર તે અણુની સૈદ્ધાંતિક ઉર્જા અથવા તો એને પોટેન્શિયલ એનર્જી પણ કહી શકાય, માઇનસ પ્રાયોગિક ઉર્જા. બેન્ઝીનની સંસ્પંદન ઉર્જા, બેન્ઝીનની સંસ્પંદન ઉર્જા 150.63 કિલો જૂલ પ્રતિ મોલ, એટલે તે એપ્રોક્સ આપણે કહીએ તો 150.5 કિલો જૂલ પ્રતિ મોલ જેટલી છે. અને કોઈ પણ અણુમાં જેમ આ સંસ્પંદન ઉર્જાનું મૂલ્ય મોટું, કોઈ પણ અણુમાં જેમ સંસ્પંદન ઉર્જાનું મૂલ્ય મોટું તેમ એમાં સંસ્પંદન વધુ થયું હશે. કેમ કે અહીંયા રેઝોનન્સની ઘટનામાં તમે જુઓ તો પ્રાયોગિક રીતે જે ઉર્જા મળી એનું મૂલ્ય, હાઇડ્રોજિનેશન ઉર્જાનું મૂલ્ય ખૂબ ઓછું મળ્યું સૈદ્ધાંતિક કરતાં. મતલબ એકચ્યુઅલમાં જેટલી હાઇડ્રોજિનેશનની પ્રક્રિયા દરમિયાન જેટલી ઉર્જા ઉત્પન્ન થવી જોઈએ એના કરતાં ઓછી ઉર્જા ઉત્પન્ન થઈ, મતલબ બાકીની ઉર્જા છે સંસ્પંદનમાં વપરાઈ ગઈ. તો એ જે સંસ્પંદનની ઘટનામાં વપરાતી ઉર્જા છે એ સંસ્પંદન ઉર્જા કહેવાય. અને કોઈ પણ અણુની સંસ્પંદન ઉર્જા જેટલી વધુ તેટલું એનામાં સંસ્પંદન વધુ થાય, અને જેમ અણુનું સંસ્પંદન વધુ થાય ને એમ એ અણુ સ્થાયીતા વધારે ધારણ કરતો હોય. આથી યાદ રાખજો કે બેન્ઝીનની આ સંસ્પંદન ઉર્જા તેની વધુ પડતી સ્થાયીતાનો નિર્દેશ કરે. આથી સંસ્પંદન ઉર્જા અને સ્થાયીતા વચ્ચેનો સંબંધ અહીંયા જરૂર લખીશ દીકરાઓ, ખાસ ધ્યાન રાખજો. નોટ ડાઉન કરવા જેવું છે, સંસ્પંદન ઉર્જા ડાયરેક્ટલી પ્રપોર્શનલ ટુ અણુની સ્થાયીતા. હવે જુઓ, જેમ સંસ્પંદન ઉર્જા વધારે હશે, જેમ સંસ્પંદન વધુ થશે, માનો કે કોઈ અણુ છે એમાં બેન્ઝીન કરતાં વધુ સંસ્પંદન થતું હોય વધુ માત્રામાં, તો અહીંયા વધુ સંસ્પંદનમાં વપરાતી ઉર્જાનું મૂલ્ય મોટું મળે, તફાવત અહીંયા મોટો મળે, મતલબ અહીંયા ઉત્પન્ન થતી ઉર્જા ઓછી હોય. કેમકે સૈદ્ધાંતિક રીતે જેટલી ઉર્જા મળવી જોઈએ એના કરતાં પ્રાયોગિક ઉર્જા ઓછી મળી હોય, મતલબ બાકીની ઉર્જા જાય ક્યાં, સંસ્પંદનમાં વપરાણી હોય. દીકરાઓ, કોઈ પણ અણુની હાઇડ્રોજિનેશન ઉર્જા, દહન ઉર્જા, આ બધી ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોય. અને ઉષ્માક્ષેપક પ્રક્રિયામાં કેવું હોય કે જેમ અણુ વધારે સક્રિય હોય, જેમ પ્રક્રિયા ઝડપથી કરી નાખે, એટલે કે જેમ સ્થાયીતા ઓછી હોય, તેમ હાઇડ્રોજિનેશનની ઘટના કે દહન પ્રક્રિયાની અંદર ઉર્જા વધુ ઉત્પન્ન થાય. ઉષ્માક્ષેપક પ્રક્રિયામાં જેમ ઉષ્મા વધુ ઉત્પન્ન થાય તે પ્રક્રિયા પ્રત્યેની સક્રિયતા અણુની વધારે હોય. આથી જેમ અણુ વધુ સક્રિય તેમ એની હાઇડ્રોજિનેશન ઉર્જાનું મૂલ્ય વધારે, અને જેમ અણુ ઓછો સક્રિય એટલે કે વધુ સ્થાયી તેમ એની હાઇડ્રોજિનેશન ઉર્જાનું મૂલ્ય ઓછું. સમજાય છે ને બરાબર? એટલે જુઓ અહીંયા બેન્ઝીનની હાઇડ્રોજિનેશન ઉષ્મા સૈદ્ધાંતિક રીતે આટલી થવી જોઈએ, પણ બેન્ઝીનની પ્રાયોગિક રીતે હાઇડ્રોજિનેશન ઉર્જા માત્ર 208.36 કિલો જૂલ પ્રતિ મોલ જ થઈ, નહીં કે 358.99. મતલબ બેન્ઝીનમાં હાઇડ્રોજિનેશન ઉર્જા ઓછી ઉત્પન્ન થઈ. મેં પહેલાં જ કીધું, જેમ હાઇડ્રોજિનેશન ઉર્જા વધુ ઉત્પન્ન થાય ને એમ અણુની સક્રિયતા વધારે હોય, પણ અહીંયા તો હાઇડ્રોજિનેશનની ઉર્જાનું મૂલ્ય ઓછું ઉત્પન્ન થયું, મતલબ બેન્ઝીન અણુની સક્રિયતા ઓછી થઈ. તો મુખ્ય કારણ શું? તો કે સાહેબ, ઉર્જાનું મૂલ્ય ઓછું ઉત્પન્ન થયું ને, તો એ બાકીની ઉર્જા ખાઈ કોણ ગયું? સંસ્પંદન. એટલે આ થઈ ગઈ સંસ્પંદન ઉર્જા. આથી જેમ હાઇડ્રોજિનેશન ઉર્જાનું મૂલ્ય નીચું, જેમ હાઇડ્રોજિનેશન ઉર્જાનું મૂલ્ય નીચું તેમ સંસ્પંદન ઉર્જાનું મૂલ્ય ઊંચું થાય. આથી કોઈ પણ અણુની સ્થાયીતા એના સંસ્પંદન ઉર્જાના સમપ્રમાણમાં હોય, પણ હાઇડ્રોજિનેશન ઉર્જાના વ્યસ્ત પ્રમાણમાં હોય. એટલે આ ખાસ યાદ રાખજો, સંસ્પંદન ઉર્જા એ અણુની સ્થાયીતાના સમપ્રમાણમાં હોય. આ ઉપરાંત હાઇડ્રોજિનેશન ઉર્જાના વ્યસ્ત પ્રમાણમાં હોય, અને ઇવન દહન ઉર્જાના વ્યસ્ત પ્રમાણમાં પણ હોય છે. દીકરાઓ, આ મુદ્દાને ખાસ ધ્યાનમાં રાખજો, એમસીક્યુ માટે
खास 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 काम नी वस्तु छे आ आमां तमने एमसीक्यू केवी रीते पूछाय तो तमने जुदा जुदा संयोजनो आपेला होय चार ऑप्शन्स मां संयोजन आपेलो हूँ तमने एक एक्जाम्पल पण हमना आगळ हूँ तमने दर्शावीश के चार उदाहरण आप्या होय अने एवुं कीधुं के आपेल संयोजनोने तेनी हाइड्रोजिनेशन ऊर्जाना चढ़ता क्रम में गोठवो तो जेम अणुनी स्थायीता वधु हशे तेम एनी हाइड्रोजिनेशन ऊर्जा ओछी हशे। रेडी तो दीकरा आ मैं तमने दर्शाव्युं संस्पंदननी घटना। हवे आ संस्पंदननी घटनानी साथे हूँ हाइड्रोजिनेशन ऊर्जा वाळो एक जे वात करूँ छूँ तो एनु एक्जाम्पल तमने क्वेश्चन में केवी रीते पूछाय एक एक्जाम्पल आपूँ केम के आपणे हाइपरकॉन्जुगेशननी घटना जोई गया तो एने आधारे आल्किनी स्थायीताना संदर्भे एक हाइड्रोजिनेशन ऊर्जा के दहन ऊर्जा माटेनी वात करी दो अने पछी आ तो मैं खाली दर्शाव्युं संस्पंदन एटले शुं छे। कोई पण संयोजनमां संस्पंदन बंधारण थतुं होय संस्पंदननी घटना थती होय तो तेना माटेनी शरतो शुं छे એની ચર્ચા કરીએ અને સંસ્પંદન બંધારણ દોરતા શીખીએ। ચાલો દીકરા સંસ્પંદન ઉર્જા અને હાઇડ્રોજિનેશન ઉર્જાની વાત આવી તો એને આધારે ક્વેશ્ચન કેવી રીતે પૂછાય એક તમારી સામે રાખી દીધો છે એટલે તમારે કઈ રીતે સોલ્વ કરવો બરાબર। એટલે થોડાક ઓફ ટ્રેક થયા સંસ્પંદનમાંથી એક આ સ્થાયીતાના સંદર્ભે વાત ચાલુ કરી દીધી કેમ કે મુદ્દો છે તો મુદ્દાને રિલેટેડ ક્વેશ્ચન હોય તો તમને સરળતા રહેશે પછી સંસ્પંદન પાછું કન્ટિન્યુ કરીએ। આપેલ આલ્કિનને તેની હાઇડ્રોજિનેશન ઉર્જા કે દહન ઉર્જાના ચડતા ક્રમમાં ગોઠવો। હાઇડ્રોજિનેશન ઉર્જા એટલે ડેલ્ટા એચ હાઇબ્રિડ હાઇડ્રોજિનેશન અથવા તો ડેલ્ટા એચ કોમ્બ્યુશન એને ચડતા ક્રમમાં એક જ બાબત ખાસ ધ્યાન રાખવાની છે કોઈ પણ અણુની સ્થાયીતા સંસ્પંદનને સાઈડમાં રાખવું છે કોઈ પણ અણુની સ્થાયીતા એ તેની હાઇડ્રોજિનેશન ઉર્જાના વ્યસ્ત પ્રમાણમાં હોય અને દહન ઉર્જાના પણ વ્યસ્ત પ્રમાણમાં હોય એટલે તે અણુનું હાઇડ્રોજિનેશન કરવામાં આવે અને એમાંથી વધુ ઉર્જા ઉત્પન્ન થાય તો એનો મતલબ એ અણુની સ્થાયીતા ઓછી હોય। જો કોઈ અણુનું દહન કરવામાં આવે અને દહનથી વધુ ઉર્જા ઉત્પન્ન થાય તો એ દહન ઉર્જા વધુ કહેવાય તો એની સ્થાયીતા ઓછી કહેવાય પણ જો કોઈ અણુનું હાઇડ્રોજિનેશન કે દહન કરવામાં આવે અને ઓછી ઉર્જા ઉત્પન્ન થાય તો એની સ્થાયીતા વધારે હોય। પણ તમને ઊંધું પૂછ્યું છે સ્થાયીતાને આધારે તમારે દહન ઉર્જા કે હાઇડ્રોજિનેશન ઉર્જાના ચડતા ક્રમમાં ગોઠવવું પડશે તો તમારે સ્થાયીતા કેચ કરવાની છે કેમ કે લખી દીધું સ્થાયીતા છે હાઇડ્રોજિનેશન કે દહન ઉર્જાના વ્યસ્ત પ્રમાણમાં હોય તો સ્થાયીતા કેમ નક્કી કરશું કાં તો પ્રેરક અસરને આધારે કાં તો હાઇપરકોન્જ્યુગેશનને આધારે। આલ્કિન સંયોજનોમાં હાઇપરકોન્જ્યુગેશનની ઘટના સમજીએ તો હાઇપરકોન્જ્યુગેશનમાં તમારે શું ગોતવાનું છે આપણે હાઇપરકોન્જ્યુગેશનમાં જોઈ ગયા છે હાઇપરકોન્જ્યુગેટ્સ શોધવાના છે શું શોધવાનું છે હાઇપરકોન્જ્યુગેટ્સ આલ્ફા કાર્બન ઉપર જેટલા હાઇડ્રોજન છે ડબલ બોન્ડની બાજુમાં એ બધા હાઇપરકોન્જ્યુગેટ્સ આમાં હાઇપરકોન્જ્યુગેટ કેટલા છે ત્રણ છે અહીંયા તો કોઈ છે નહીં ચલો આમાં આલ્ફા કાર્બન જ નથી એટલે હાઇપરકોન્જ્યુગેટ કેટલા છે ઝીરો આ આલ્ફા કાર્બન આ આલ્ફા કાર્બન આમાં હાઇપરકોન્જ્યુગેટ કેટલા થશે ત્રણ આના ને ત્રણ આના એટલે છ ચલો અહીંયા હાઇપરકોન્જ્યુગેટ આ આલ્ફા કાર્બન આ આલ્ફા કાર્બન આલ્ફા કાર્બન સાથે જોડાયેલા sp3 સંકૃત કાર્બન સાથે જોડાયેલા સિગ્મા બંધથી જોડાયેલા હાઇડ્રોજન હાઇપરકોન્જ્યુગેટ્સ કહેવાય જે હાઇપરકોન્જ્યુગેશનની ઘટનામાં ભાગ લેતા હોય તો આના હાઇપરકોન્જ્યુગેટ્સની ઘટનામાં ભાગ લેશે છ હાઇડ્રોજન આમાં આલ્ફા આલ્ફા અને આલ્ફા થશે દ્વિબંધની બાજુના sp3 સંકૃત કાર્બન આલ્ફા કાર્બન તેની સાથે જોડાયેલા હાઇડ્રોજન હાઇપરકોન્જ્યુગેટ્સ કહેવાય હાઇપરકોન્જ્યુગેટ્સ જેટલા વધુ એટલી સ્થાયીતા વધુ અહીંયા હાઇપરકોન્જ્યુગેટ્સ છે 9 અહીંયા હાઇપરકોન્જ્યુગેટ શોધો 1 2 3 4 હાઇપરકોન્જ્યુગેટ્સ છે તો હાઇપરકોન્જ્યુગેટ્સની સંખ્યા કેટલી છે 3 ને 3 6 ને 3 9 ને 10 11 12 હાઇપરકોન્જ્યુગેટ્સ જેમ હાઇપરકોન્જ્યુગેશન વધુ તેમ સ્થાયીતા વધુ તો ચાલો એકવાર સ્થાયીતાની સિક્વન્સ લખીએ પહેલા સ્ટેબિલિટી ઓફ આલ્કિન આલ્કિનમાં સૌથી વધુ સ્થાયી થશે 6th નંબર એના પછી ઓછો સ્થાયી 5th નંબર હવે એના પછી સર આમાં હાઇપરકોન્જ્યુગેટ્સ તો 6 6 છે બેયમાં સરખા છે ઓકે હાઇપરકોન્જ્યુગેટ સરખા છે તો બીજું જુઓ આ સિસ સ્વરૂપ છે આ ટ્રાન્સ સ્વરૂપ છે સ્થાયીતાના સંદર્ભમાં ટ્રાન્સ સ્વરૂપ વધારે સ્થાયી હોય તો ચાલો સ્થાયીતા માટે આપણે પહેલા લખીએ ટ્રાન્સ સ્વરૂપ એટલે 4th વન ત્યાર પછી 3rd વન બરાબર ત્યાર પછી હાઇપરકોન્જ્યુગેટ્સ 3 છે ફર્સ્ટમાં અને સૌથી ઓછી સ્થાયીતા થશે સેકન્ડની પણ અહીંયા જો સ્થાયીતા છે હાઇડ્રોજિનેશન કે દહન ઉર્જાના વ્યસ્ત પ્રમાણમાં છે તો હવે ડેલ્ટા એચ હાઇડ્રોજિનેશન ઓર ડેલ્ટા એચ કોમ્બ્યુશન દહન એમાં સૌથી વધારે દહન ઉર્જા અથવા તો હાઇડ્રોજિનેશન ઉર્જા કેની હશે આલ્કિનની કેમ કે એની સ્થાયીતા સૌથી ઓછી છે તો એમાં સિક્વન્સ આવશે સેકન્ડ વન સૌથી વધારે ઉર્જા ઉત્પન્ન કરશે દહન દરમિયાન ત્યાર પછી પહેલું ત્યાર પછી ત્રીજું
ત્યાર પછી ચોથું, ત્યાર પછી પાંચમું અને ત્યાર પછી છઠ્ઠું. મતલબ છઠ્ઠો બંધારણ જે આલ્કીન છે, 2-2-ડાયમિથાઇલ-બ્યુટુઇન, એ સૌથી વધુ સ્થાયી છે. આથી તેની દહન ઉર્જા અને હાઇડ્રોજનેશન ઉર્જા સૌથી ઓછી છે. આ બાબતને દીકરાઓ ખાસ ધ્યાન રાખજો. બીજી વાત, આ જ પોઈન્ટની વાત ઉપડી છે તો એક વાત જરૂર કહીશ તમારી સામે કે કોઈ પણ, દાખલા તરીકે મારી પાસે એમ છે CH3 એક આવું છે અને CH3 અને CH2 આવું છે. તો દ્વિબંધની બાજુનો જે સિગ્મા બંધ હોય ને, દ્વિબંધની બાજુનો સિગ્મા બોન્ડ, એની બંધ લંબાઈ પ્રેક્ટિકલી 154 કરતા ઓછી હોય, યાદ રાખજો. દ્વિબંધ કે ત્રિબંધની બાજુનો જે સિગ્મા બંધ હોય એ એમની વિદ્યુત ઋણતાને કારણે એમની બંધ લંબાઈ થોડીક ઓછી હોય. એટલે જ્યારે એક્ઝેક્ટલી તમને આ બે બોન્ડની બોન્ડ લેન્થ કમ્પેર કરવાનું કે પ્રોપેન અને પ્રોપિનમાં આ બે બોન્ડ લેન્થ કમ્પેર કરવાનું કે ત્યારે આ બંધ લંબાઈ 154 હશે, જ્યારે આ બંધ લંબાઈ છે 154 કરતાં સહેજ ઓછી હશે. સહેજ ઓછી કહું છું, બહુ ઝાઝી ઓછી નહીં. બરાબર, એટલે આ એક મગજમાં મુદ્દાને ધ્યાનમાં રાખશો. રેડી, ચાલો હવે આપણે સંસ્પંદન માટે અગત્યના મુદ્દા જોઈએ અને કઈ રીતે સંસ્પંદનની ઘટના ડ્રો કરવી. પહેલાં હું તમને અગત્યના મુદ્દા સંભળાવી દઉં, પછી એ પ્રત્યેક મુદ્દાઓને આપણે ફોલો કરતા જશું. પહેલાં સમજાવી દઉં કે આપણે આ બાબતોને ધ્યાનમાં રાખવાની છે સંસ્પંદનની ઘટના દરમિયાન, પહેલાં જ લખી રાખ્યા છે. અને પછી પ્રત્યેક રેઝોનેટિંગ સ્ટ્રક્ચર કેમ ડ્રો કરવાને આ બાબતને ફોલો કરીએ છીએ કે નહીં એ આપણે જોશું. સૌથી પહેલાં જુઓ, સંસ્પંદનની ઘટના ખરેખર છે શું? તો કે પાઈ બંધના ઇલેક્ટ્રોન અથવા તો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનું આંતઃ આણ્વીય વિસ્થાનીકરણ, ડીલોકેલાઇઝેશન, ઇન્ટ્રામોલેક્યુલર ડીલોકેલાઇઝેશન ઓફ પાઈ બોન્ડ્સ ઓર પાઈ ઇલેક્ટ્રોન્સ ઓર લોન પેર ઓફ ઇલેક્ટ્રોન. એક જ અણુમાં પાઈ બંધના ઇલેક્ટ્રોન કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ સતત ચલિત થતા હોય છે. આપણે જોઈએ બેન્ઝીનમાં 3 દ્વિબંધ એકાંતરે ફેરા કરે, રાઈટ? ઓકે, નેક્સ્ટ. આ બધા જેટલા આપણે રેઝોનેટિંગ સ્ટ્રક્ચર્સ ડ્રો કરીએ, કોઈ પણ આપણે જોઈએ, આપણે જેમ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર્સ ડ્રો કરશું, તમને સમજાવીશ, એ પ્રત્યેક સંસ્પંદન બંધારણો પ્રેક્ટિકલી એ અણુ દર્શાવે નહીં. આ બધી હાઇપોથેટિકલી એટલે કે ઇમેજિનરી પ્રોડક્ટ્સ છે બધી. મતલબ વૈજ્ઞાનિકોએ આવું થતું હશે એવું વિચારી અને પેપર ઉપર એને ડ્રો કરેલા છે સ્ટ્રક્ચર, બાકી અણુમાં એવું દેખાય નહીં, એવું હોય નહીં. પરંતુ એ ઘટના સાચી હશે એવું એટલે સ્વીકાર્યું કે એ ઘટનાને આધારે એવી ઇમેજિનરી પ્રોડક્ટ, હાઇપોથેટિકલ એવા સ્ટ્રક્ચર્સ ડ્રો કરી આપણે આગળ જોશું, 1x1 સ્ટ્રક્ચર ડ્રો કરશું, એટલે ખ્યાલ પડશે કે પ્રત્યેક રેઝોનેટિંગ સ્ટ્રક્ચર છે ઇમેજિનરી છે, હાઇપોથેટિકલ છે, કાલ્પનિક છે, પ્રેક્ટિકલી એવું થાય નહીં. પણ એ વસ્તુ સાચી હશે એનું મુખ્ય કારણ શું છે? તો કે જ્યારે રેઝોનન્સ હાઇબ્રિડ દોરવામાં આવે ને, એ રેઝોનન્સ હાઇબ્રિડ છે એમના બંધારણને પુરવાર કરતો હોય. મતલબ એવું રેઝોનન્સ મધ્યસ્થી બંધારણ સ્ટ્રક્ચર દોરીએ, જેમ આપણે બેન્ઝીનમાં દોર્યું હતું બંધારણ સી, એ રેઝોનન્સ હાઇબ્રિડ એ અણુના પ્રત્યેક ગુણધર્મોને પુરવાર કરતું હોય, એટલે આ સંસ્પંદનના હાઇપોથેટિકલ સ્ટ્રક્ચર્સને સાચા ગણવામાં આવે. તો હાઇપોથેટિકલ ઘટના છે, આખી કાલ્પનિક છે, જે બંધારણો માત્ર કાલ્પનિક રીતે દોરેલા છે. સંસ્પંદન બંધારણોનું પરિણામી હાઇબ્રિડ બંધારણ એ સંયોજનની લાક્ષણિકતા પુરવાર કરે, એટલે એ સાચું. બરાબર, કેમ કે પ્રત્યેક લાક્ષણિકતા અહીંયાથી પુરવાર થાય. જેમ આપણે જોઈ ગયા કે બેન્ઝીનમાં 3 દ્વિબંધ એકાંતરીય છે, એ દ્વિબંધના 2 બંધારણ એ અને બી બંધારણ છે, એની બંધ લંબાઈ કે હાઇડ્રોજનેશન ઉર્જા પુરવાર નહોતું કરી શકતું. પણ એનું હાઇબ્રિડ બંધારણ સી છે એને એ બેન્ઝીનનું બંધારણ છે પુરવાર કર્યું કે બંધ લંબાઈ 139 પીએમ શા માટે છે, અથવા તો 208 જેટલી એપ્રોક્સ કિલોજુલ પ્રતિ મોલ જેટલી હાઇડ્રોજનેશન ઉર્જા કેમ એટલી ઓછી મળી, એનું પુરવાર એને એ ત્રીજું બંધારણ સી સાબિત કરશે કે ભાઈ એમાં પાઈ બંધ સતત છે, ચલિત થયા કરે, એટલે સમતલની ઉપર અને નીચે ઋણ વીજભારિત વીજવાદળ પ્રત્યેક કાર્બન ઉપર એક સમાન રીતે વિસ્થાનીકૃત થયેલું છે, બધા કાર્બન ઉપર પાઈ બંધ ફેરા કરતો હોય. તો એ બાબત રેઝોનન્સના સ્ટ્રક્ચર દ્વારા જ સમજાવી શકાય. સંકરણમાં ભાગ લેતા પ્રત્યેક કાર્બન પરમાણુ sp2 જ હોવા જોઈએ, કેમ કે જો કાર્બન sp3 હશે, કાર્બન પરમાણુ કહું છું, જો કાર્બન પરમાણુ sp3 સંકૃત હશે તો તેના ઉપર કોઈ પાઈ બંધ ન હોય, બોન્ડ ન હોય, કે કોઈ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એક્સ્ટ્રા ન હોય, ટૂંકમાં એના ઉપર અનસેચ્યુરેશન ના હોય. તો એવા sp3 સંકૃત કાર્બન સંસ્પંદનમાં ભાગ લેતા નથી, એટલે કાર્બનની લાંબી સળંગ શૃંખલાઓ જ હોવો અને એમાં ક્યાંય sp3 સંકૃત વચ્ચે કાર્બન આવી ગયો તો ત્યાં સંસ્પંદનની ઘટના સ્ટોપ થઈ જશે.
એટલે સંક્રમણમાં ભાગ લેતા પ્રત્યેક કાર્બન પરમાણુ sp2 સંકૃત હોય તથા બંધારણમાં પાઈ બોન્ડ સિગ્મા બોન્ડ ધન ભાર ઋણ ભાર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કે અયુગ્મિત સિંગલ ઇલેક્ટ્રોન આ બધા કોન્જ્યુગેશનમાં ગોઠવાયેલા હોય ને એકાંતરીય રીતે ગોઠવાયેલા હોય ને તો જ સંસ્પંદનની ઘટના થાય મતલબ આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે રેઝોનન્સની ઘટના માટે આ હું એક 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 એક્ઝામ્પલ લઈને સમજાવીશ આને એટલે તમારા માઇન્ડમાં વસ્તુ ક્લિયર રહે કોન્સેપ્ટ બીજું કઈ કઈ શરતોનું પાલન કરશું દોરતી વખતે કઈ બાબતનું ધ્યાનમાં રાખશું એક બંધારણનો ટોટલ જેટલો ધન વીજભાર કે ઋણ વીજભાર અથવા ન્યુટ્રલ જેટલો ચાર્જ હોય એ કુલ પરિણામી વીજભાર બંધારણમાં એટલો જ રહેવો જોઈએ મતલબ એના વીજભારમાં કોઈ ફેરફાર ન થવો જોઈએ અણુ ન્યુટ્રલ હોય તો એના સંસ્પંદન બંધારણોમાં પણ ઓવરઓલ અણુ ન્યુટ્રલ જ રહેવો જોઈએ મતલબ પ્રત્યેક સંસ્પંદન બંધારણ એટલે કે રેઝોનેટિંગ સ્ટ્રક્ચર્સનો કુલ વીજભાર સમાન હોવો જોઈએ એમાં કોઈ ચેન્જ ન હોવો જોઈએ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર્સના કુલ વીજભારમાં નેક્સ્ટ પોઈન્ટ પરમાણુનું બંધારણમાં સ્થાન બદલવું જોઈએ નહીં તમે રેઝોનેટિંગ સ્ટ્રક્ચર ડ્રો કરતા હો તો એવું ન થવું જોઈએ કે OH ઉપડી બીજા સ્થાને જતો રહ્યો કે હાઇડ્રોજન ઉપડી ત્રીજા સ્થાને જતો રહ્યો નહીં તેમાં રહેલા પરમાણુઓનું ડીલોકેલાઇઝેશન થવું જોઈએ નહીં ઇલેક્ટ્રોનને જ ફરવા દેવાના ઇલેક્ટ્રોનનું જ વિસ્થાનીકરણ થવા દેવાનું તેમના પરમાણુનું સ્થાન બદલવું જોઈએ નહીં જો પરમાણુનું સ્થાન બદલી જશે તો એ ઘટના કાં તો હાઇપરકોન્જ્યુગેશન થઈ જાય કાં તો ટોટોમરિઝમ થઈ જાય ટોટોમરિઝમ આપણે આગળ જોશું ચલરૂપકતા પણ પરમાણુનું સ્થાન બદલશે નહીં અને માત્ર ઇલેક્ટ્રોન યુગ્મ જ વિસ્થાનીકરણ પામ્યા કરશે કાં તો એ પાઈ બોન્ડના હોય કાં તો એ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય અથવા ઋણ વીજભારના હોય જે હોય તે પણ માત્ર ઇલેક્ટ્રોન છે ચલિત થાય તો જ સંસ્પંદન થાય પરમાણુ પોતાનું સ્થાન છોડવો જોઈએ નહીં જો પરમાણુ પોતાનું સ્થાન છોડે તો એ સંસ્પંદન ન કહેવાય એને નવી ઘટનાનું નામ આપવું પડે અને એ થઈ જાય ટોટોમરિઝમ અથવા હાઇપરકોન્જ્યુગેશન એટલે હાઇપરકોન્જ્યુગેશન જો યાદ કરો હાઇપરકોન્જ્યુગેશનને કહેવામાં આવે છે નો બોન્ડ રેઝોનન્સ બરાબર ચલો અણુનું સંસ્પંદન ઊર્જા એ તેની સ્થાયીતાના સમપ્રમાણમાં હોય છે તો આપણે હમણાં જ જોઈએ સંસ્પંદન ઊર્જા કે કોઈ પણ અણુની સંસ્પંદન ઊર્જા તેની સ્થાયીતાના સમપ્રમાણમાં હોય રેડી તો આપણે એક્ઝામ્પલ્સ પણ જોઈ ગયા તો ચાલો દીકરાઓ હવે આપણે વન બાય વન પ્રત્યેક આ પોઈન્ટને પકડી કે તેમાં કોઈ પણ અણુ ત્યારે જ સંસ્પંદન બતાવે કે જ્યારે તેમાં પાઈ બોન્ડ સિગ્મા બોન્ડ ધન વીજભાર અથવા તો ઋણ વીજભાર અથવા તો એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન યુગ્મ અથવા તો મુક્ત મૂલક અથવા તો અનપેડ ઇલેક્ટ્રોન અયુગ્મિત ઇલેક્ટ્રોન જો એકાંતરીય ગોઠવણી દર્શાવતું હોય કોન્જ્યુગેશન સિસ્ટમ હોય તો જ તેમાં સંસ્પંદન થાય અને એને આધારે કઈ રીતે ડ્રો કરવા હવે આપણે એના ઉપર આગળ ડિસ્કશન કરીએ ચલો દીકરાઓ હવે આપણે જોઈએ જુદા જુદા સંયોજનોમાં સંસ્પંદન બંધારણ કઈ રીતે ડ્રો કરવા દીકરાઓ હવે જે હું વાક્યો બોલું જે વિધાનો તમારી સામે રાખું એ બધા જ વિધાનોને વાક્યોને મગજમાં ઉતારી લેજો લોહીમાં ભેળવી લેજો અને કોઈ પણ જાતના સ્ટ્રેસ સાથે આગળ તમારે શીખવાનું નથી એકદમ ફ્રી માઇન્ડથી જો હું તમને જે રીતે કહું એ રીતે તમારે પહેલાં ફોલો કરવાનું છે પછી તમારે પોતાની જાતે સ્ટ્રક્ચરને ડ્રો કરવા પ્રયત્ન કરવાનો છે વિડીયો પોઝ કરી એનું એ સ્ટ્રક્ચર રિપીટ કરો તમારી રીતે રફ પેજમાં રેડી પ્લીઝ ડુ એઝ આઈ સે હું જેમ કહું છું એમ જ ફોલો કરજો અને હવે શરૂઆત કરીએ મેં પહેલાં જ કીધું કે સંસ્પંદન બંધારણ સંસ્પંદનની ઘટના તો જ જોવા મળે કે જો તેમાં રહેલો કાર્બન એસપી ટુ હાઇબ્રિડ હોય પ્લસમાં તેમાં કોન્જ્યુગેટેડ સિસ્ટમ જોવા મળે એકાંતરીય રચના હોય આ એકાંતરીય રચના દ્વિબંધ સિગ્મા બોન્ડ વચ્ચે હોય અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને પાઈ બોન્ડ વચ્ચે હોય અથવા તો પોઝિટિવ ચાર્જ સિગ્મા બોન્ડ પાઈ બોન્ડ વચ્ચે એકાંતરીય રચના હોય કઈ રીતે હોય વન બાય વન જોવું જો અણુમાં નીચે મુજબની એકાંતરીય ગોઠવણ જોવા મળે તો જ સંસ્પંદન ઘટના જોવા મળે સૌથી પહેલા સિગ્મા બંધ અને પાઈ બંધ વચ્ચે કોન્જ્યુગેશન હોય ત્યાં સુધી સંસ્પંદન થાય જ્યારે કોન્જ્યુગેશન ડિસ્ટર્બ થાય તો સંસ્પંદનની ઘટના ક્લોઝ થઈ જાય રેડી એટલે પાઈ બંધ અને સિગ્મા બંધ વચ્ચે કોન્જ્યુગેશન તો મેં લખ્યું જો પાઈ સિગ્મા આ રીતે ત્યારે સંસ્પંદન હવે સંસ્પંદન કઈ રીતે ડ્રો કરવું કાંઈ નથી કરવાનું ઇલેક્ટ્રોનને ટ્રાન્સફર કરવાના છે બાજુમાં શિફ્ટ કરવાના છે પાઈ ઇલેક્ટ્રોનને તો હવે જુઓ શું થશે અહીંયા આ બે વચ્ચે આ એસપી ટુ છે આ પણ એસપી ટુ છે આ પણ એસપી ટુ સંકૃત કાર્બન છે આ પણ એસપી ટુ સંકૃત કાર્બન છે બહુ સિમ્પ્લિફાઈ રીતે તમારે વિચારવાનું છે શું થશે આ પાઈ બોન્ડ ઉપાડીને અહીંયા આવી જશે
तो आ कार्बन ऊपर क्यों चार्ज आवो जोईए, प्लस चार्ज, केम के पाई बॉन्ड અહીંયા શિફ્ટ થઈ ગયો. રેડી? તો હવે પાઈ બોન્ડ અહીંયા આવશે તો આ કાર્બન ઉપર સંયોજકતા વધી જશે, અને ઓમે sp2 જ છે તો આ પાઈ બોન્ડ ઉપરીને આ કાર્બન ઉપર આવશે. રેડી? તો જુઓ હવે આગળ, અહીંયા ch2, અહીંયા પાઈ માંથી સિગ્મા થઈ ગયો સિંગલ બોન્ડ, અહીંયા ch, અહીંયા ડબલ બોન્ડ થઈ જશે. ચલો અહીંયા ch, અહીંયા ડબલ ને બદલે સિંગલ બોન્ડ થઈ ગયો, અહીંયા થઈ ગયું ch2. તો હવે અહીંયા કયો ચાર્જ આવ્યો? તો કે અહીંયા આવશે, જો અહીંયા પ્લસ ચાર્જ આવશે કેમ કે ને ઇલેક્ટ્રોન લૂઝ કરી દીધો, ગુમાવ્યો પાઈ ઇલેક્ટ્રોન. જ્યારે અહીંયા કયો ચાર્જ આવશે? માઇનસ ચાર્જ આવશે, અને માઇનસ ચાર્જ હોય એટલે એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન યુગ્મ હોય, કેમ કે પાઈ બંધ ના ઇલેક્ટ્રોન અહીંયા આવી ગયા ને. તો આ થઈ ગયું સંસ્પંદન બંધારણ. પણ હજી આ ઘટના આગળ વધે, શું થશે? આ પાઈ બોન્ડ, આ જો sp2 જ છે પાછો, આ પણ sp2 જ છે, શું કરશે? આ પાઈ બોન્ડ અહીંયા શિફ્ટ થઈ જશે, એટલે અહીંયા પ્લસ ચાર્જ આવશે, કેમ કે આ પાઈ બોન્ડ અહીંયા શિફ્ટ થઈ જાય તો અહીંયા ઇલેક્ટ્રોન યુગ્મ પર જાય, તો આ એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન યુગ્મ પાછા અહીંયા શિફ્ટ થઈ જશે, એટલે બંધારણ એ આવી જશે. તો બંધારણ એ બંધારણ બીમાં, બંધારણ બી બંધારણ એમાં સતત રૂપાંતરણ પામે. પણ આ કોન્જ્યુગેશનની ઘટનામાં તમારે મધ્યસ્થી રેઝોનેટિંગ સ્ટ્રક્ચર હાઇબ્રિડ બંધારણ દોરવું હોય, હાઇબ્રિડ રેઝોનન્સ હાઇબ્રિડ, તો તમે જોશો તો ખ્યાલ પડશે કે આ પાઈ બોન્ડ અહીંયા આવે છે, વળી પાછો અહીંયા શિફ્ટ થાય છે, વળી પાઈ બોન્ડ આગ બાજુ શિફ્ટ થાય, આ બાજુ શિફ્ટ થઈ જુઓ, અને પાઈ બોન્ડ વચ્ચે આવી ગયું, વળી પાઈ બોન્ડ ડીલોકેલાઇઝ થાય, એટલે કેવું થશે કે આ પાઈ બોન્ડ છે સતત ચલિત થયા રાખે છે. પરિણામે એ પાઈ બોન્ડ આ બે કાર્બન વચ્ચે પણ છે, જુઓ અહીંયા, પાછું આ બે કાર્બન વચ્ચે આ બંધારણમાં છે, પાછું આ બે કાર્બન વચ્ચે અહીંયા છે, મતલબ પાઈ બોન્ડ છે પ્રત્યેક કાર્બન વચ્ચે જોવા મળે છે આ બે સ્ટ્રક્ચર્સ થઈને. તો રેઝોનન્સ હાઇબ્રિડ કઈ રીતે ડ્રો કરી શકાય? તો એ આવું થશે, જો C અહીંયા આપણે H2 જ રાખીએ, અહીંયા સિંગલ બોન્ડ CH, અહીંયા ડબલ બોન્ડ હતો અહીંયા CH, વળી અહીંયા CH2, બરાબર? અને અહીંયા રેઝોનન્સ હાઇબ્રિડમાં ડોટેડ પાઈ બોન્ડ્સ બતાવી શકાય, આમ અહીંયા માઇનસ ડેલ્ટા બતાવી શકાય, અહીંયા પ્લસ ડેલ્ટા બતાવી શકાય, કેમ કે પ્લસ અને માઇનસ ઉત્પન્ન થયું હતું અહીંયા. તો આ થઈ ગયું રેઝોનન્સ હાઇબ્રિડ. આ બંધારણ છે ને એ આ અણુના પ્રત્યેક ગુણધર્મોને દર્શાવી શકે, આ રેઝોનન્સ હાઇબ્રિડ. જ્યારે આ બે બંધારણો છે ને એ કાલ્પનિક છે, આ સાચું હોય પણ એમાંથી આ સ્ટ્રક્ચર ડ્રો કર્યું ને એ પ્રેક્ટિકલી આપણને જોવા ન મળે, પણ કાલ્પનિક નીતરે બનાવ્યું હોય, કેમ કે આના પ્રત્યેક ગુણધર્મો આ એકલો બંધારણ સાબિત ન કરી શકતો હોય, એમના પ્રત્યેક ગુણધર્મો આ સાબિત કરે. મેં કીધું ને, જો આ બંધ લંબાઈ છે એ 154 થવી જોઈએ, આ 134 થવી જોઈએ, પ્રાયોગિક ધોરણે આ બધાની બંધ લંબાઈ સરખી હોય, તો બધાની બંધ લંબાઈ સરખી છે એ હાઇબ્રિડ બંધારણથી દર્શાવી શકાય, આનાથી ન દર્શાવી શકાય. એટલે આ બંધારણ એ અને બંધારણ બી એકબીજાના સંસ્પંદન બંધારણ છે, અને આ એનું રેઝોનન્સ હાઇબ્રિડ થયું. આ રીતે સ્ટ્રક્ચર ડ્રો કરવાના છે. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ લઈએ. હજી આમાં જુઓ, આ તમે જોશો ને તો આ કાર્બન છે sp3. હવે sp3 હોય ને સંસ્પંદન નહીં થાય, પણ અહીંયા જુઓ ડબલ સિંગલ ડબલ. તો હવે શું થશે? બહુ સ્પીડ રાખશું બેટા, અહીંયા આપણે પાઈ બોન્ડ શિફ્ટ કરીએ, કેમ કે આ sp2 છે, આ sp2 છે, જોજો પાઈ બોન્ડ ઇલેક્ટ્રોન શિફ્ટ થશે અહીંયા સિગ્મા બોન્ડ તરફ, અને આ સિગ્મા બોન્ડ તરફ અહીંયા થઈ ગયું, આ ઇલેક્ટ્રોન થઈ જશે કાર્બન ઉપર શિફ્ટ, તો કે મધ્યસ્થી બંધારણ આવું થશે. જુઓ CH2 ડબલ ને બદલે સિંગલ બોન્ડ, અહીંયા CH, અહીંયા બની ગયો ડબલ બોન્ડ, અહીંયા CH, અહીંયા સિંગલ બોન્ડ CH, અહીંયા થઈ ગયું CH3 જે sp3 જ હતું, પણ અહીંયા ઉત્પન્ન થઈ ગયો પ્લસ ચાર્જ, અહીંયા ઉત્પન્ન થઈ ગયો માઇનસ ચાર્જ, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય અહીંયા. તો હજી રેઝોનન્સની ઘટના પાછી રિપીટ થાય, કેમ કે રેઝોનન્સની ઘટના સતત પરમેનન્ટલી ચાલુ રહે, પરમેનન્ટલી, ટેમ્પરરી એકવાર થઈ ગયું પૂરું એવું ન હોય, સતત ને સતત ચાલુ જ રહેશે. પાઈ બોન્ડનું ડીલોકેલાઇઝેશન થતું જ કરે, થયા જ કરે, થયા જ કરે, થયા જ કરે. તો હવે એનું જો રેઝોનન્સ હાઇબ્રિડ ડ્રો કરવા જઈએ, આર એચ એટલે રેઝોનન્સ હાઇબ્રિડ, બરાબર? તો એ કંઈક આવું થવું જોઈએ બેટા, સી એચ ટુ સી એચ, કોઈ ડબલ બોન્ડ કોઈ જગ્યાએ ડ્રો નથી કરતો, બરાબર? અહીંયા સી એચ થ્રી, ડોટેડ લાઇન હું અહીંયા બતાવી શકીશ, ડોટેડ લાઇન, આ પાઈ બોન્ડ બધા ઉપર વિસ્થાનીકૃત થયેલું હોય એવું દર્શાવે, અને પાર્શિયલ પોઝિટિવ અને નેગેટિવ. તો આ થઈ ગયું રેઝોનન્સ હાઇબ્રિડ. રેડી? તો આ રીતે તમારે કોઈ પણ અણુમાં સંસ્પંદન બંધારણ ડ્રો કરવા પ્રયત્ન કરવાનો છે એમસીક્યુમાં પૂછાય તો, બરાબર? એમસીક્યુમાં તમે ચાર ઓપ્શન્સ જોશો એટલે ઓટોમેટિકલી આ વસ્તુને ફોલો કરશો. તમને પૂછ્યું કે આપેલ અણુ માટે સંસ્પંદન બંધારણ નીચેના પૈકી કયું છે, તો આ સાચું બને.
આપેલ અણુનું રેઝોનન્સ હાઇબ્રિડ કયું છે તો આ થાય. રેડી, ચાલો હજી આપણે એક્ઝામ્પલ્સ આગળ વધીએ. દીકરા, તમારે શું કરવાનું છે, પાછા આ બંને સ્ટ્રક્ચર્સને તમે પોતાની રીતે રેઝોનેટિંગ સ્ટ્રક્ચર ડ્રો કરવા પ્રયત્ન કરો, અથવા હજી કાર્બનની ચેઇન લંબાવો, ડબલ સિંગલ ડબલ સિંગલ ડબલ સિંગલ કરો એકાંતરીય દ્વિબંધ, બરાબર, અને પ્રયત્ન કરો. આ જ રીતે એકાંતરીય દ્વિબંધનું બેન્ઝિનનું પણ એક્ઝામ્પલ લઈ શકાય ને બેટા. જો બેન્ઝિન ત્રણ દ્વિબંધ એકાંતરીય, ડબલ સિંગલ ડબલ સિંગલ. તો હવે શું કરીએ, આ પાઇ બોન્ડને અહીંયા શિફ્ટ કરી દેવાનું, આ પાઇ બોન્ડને અહીંયા શિફ્ટ કરીએ, સિંગલ તરફ અહીંયા શિફ્ટ કરીએ, તો પરિણામી બીજું સ્ટ્રક્ચર ક્યુ મળે. થઈ જાય. પછી અહીંયા શિફ્ટ થાય, અહીંયા શિફ્ટ થાય, અહીંયા શિફ્ટ થાય, તો બંધારણ એ અને બંધારણ બી થયું પરિણામી રેઝોનન્સ હાઇબ્રિડ. કયું થાય બેન્ઝિન માટે, તો ડોટેડ લાઈન. રેડી. હા, તમને એમ થાય સર તમે આમાં બધી વાત કરી, પણ તમે એક વાત એવી કરી હતી કે પ્રત્યેક સંસ્પંદન બંધનો કુલ વીજભાર સમાન હોવો જોઈએ. સર અહીંયા તો ન્યુટ્રલ છે ને અહીંયા તો વીજભાર છે. અરે વીજભાર છે બેટા, પણ ન્યુટ્રલ છે. જુઓ, અહીંયા એક પોઝિટિવ ચાર્જ છે, એક નેગેટિવ ચાર્જ છે, તો ઓવરઓલ અણુ તો ન્યુટ્રલ થયો ને. હે, એટલે પરિણામી બંને અણુમાં વીજભાર સમાન થયો. અહીંયા વીજભાર રહિત છે, આ પણ વીજભાર રહિત જ કહેવાય, કેમ કે પોઝિટિવ નેગેટિવ ઓવરઓલ ન્યુટ્રલ. બીજી વાત, કોઈ પણ અણુની અષ્ટક રચના જેવી હોય એવી નેવી રહેવી જોઈએ, એમાં કોઈ ચેન્જ થવો જોઈએ નહીં. તો આમાં ક્યાંય અષ્ટક રચનામાં કોઈ આપણે ચેન્જ કરવા દીધો નથી. બીજી વાત, ખાસ અષ્ટક રચના તો ઠીક છે ચાલો, પણ ખાસ એક બાબત, પરમાણુ પોતાનું સ્થાન છોડવો જોઈએ નહીં. તો જો આમાં જેટલા પરમાણુ હતા એમના એમ જ છે, માત્ર ડીલોકેલાઇઝેશન કેનું થયું, પાઈ બોન્ડ. રેડી, તો આ થઈ ગયું સિગ્મા અને પાઈ બોન્ડ વચ્ચે કોન્જ્યુગેશન. હવે આપણે આગળ જોઈએ પાઈ બોન્ડ અને પોઝિટિવ ચાર્જ વચ્ચે કોન્જ્યુગેશન. ચાલો દીકરો, હવે એક એવા અણુમાં પણ સંસ્પંદનની ઘટના જોવા મળશે કે જેમાં પાઈ બંધ અને પોઝિટિવ ચાર્જ વચ્ચે કોન્જ્યુગેશન હોય. કેમ કે પોઝિટિવલી ચાર્જ્ડ કાર્બન પણ એક એસપી ટુ હાઇબ્રિડ જ હોય, એટલે પાઈ બંધ અને પોઝિટિવ ચાર્જ વચ્ચે જોવા મળતું કોન્જ્યુગેશનને કારણે સંસ્પંદન બંધારણ. એટલે મેં તમને લખી દીધું છે ને, એક તમે સમજી શકો એના માટે બંધારણમાં તમને આવું દેખાવું જોઈએ, પાઈ બોન્ડ એટલે કે ડબલ બોન્ડ, પછી સિંગલ બોન્ડ, પછી પોઝિટિવ ચાર્જ, અથવા પાઈ બોન્ડ સિંગલ બોન્ડ, પાઈ બોન્ડ સિંગલ બોન્ડ, પછી પોઝિટિવ ચાર્જ. ટૂંકમાં પાઈ બોન્ડ સિંગલ બોન્ડ અને પોઝિટિવ ચાર્જ કોન્જ્યુગેશનમાં હોવા જોઈએ. તો એનું એક એક્ઝામ્પલ લઈએ અને તેમાં જોવા મળતા સંસ્પંદન બંધારણો ડ્રો કરીએ. દાખલા તરીકે મારી પાસે એક બંધારણ છે સી એચ ટુ ડબલ બોન્ડ સી એચ સિંગલ બોન્ડ સી એચ ટુ પ્લસ, જેને આપણે દીકરાઓ કહેવાય એલાઇલ કેટાયન. એલાઇલ કેટાયન તમે આમાં જોશો તો ખ્યાલ પડશે, પાઈ બોન્ડ સિગ્મા બોન્ડ પોઝિટિવ ચાર્જ થઈ ગયું કોન્જ્યુગેશનમાં, પાઈ સિગ્મા પોઝિટિવ, પાઈ બોન્ડ સિગ્મા બોન્ડ પોઝિટિવ ચાર્જ, સિગ્મા બોન્ડ જેની સાથે જોડાયેલો છે ત્યાં જ પોઝિટિવ ચાર્જ હોવો જોઈએ, એ ધ્યાન રાખજો. હવે શિફ્ટિંગ કરીએ તો જુઓ, આ પાઈ ઇલેક્ટ્રોન છે, આ પણ એસપી ટુ જ છે, ઇલેક્ટ્રોનની ઉણપત ધરાવે છે, ખપત છે એની પાસે, તો આ પાઈ બોન્ડ છે અહીંયા શિફ્ટ થશે, એટલે તમને બંધારણ કંઈક આવું જોવા મળશે. જુઓ સી એચ ટુ, અહીંયા સિંગલ બોન્ડ આવશે, અહીંયા સી એચ ડબલ બોન્ડ સી એચ ટુ, અહીંયા હવે પોઝિટિવ ચાર્જ આવી ગયો, બંધારણ બીજું થઈ ગયું. જો બંધારણમાં ચાર્જ જેટલો આમાં છે એટલો જ આમાં જ રહેશે ઓવરઓલ, પરમાણુ પોતાનું સ્થાન ફેરવશે નહીં, ફરશે ખાલી પાઈ ઇલેક્ટ્રોન. પાછું જુઓ, હવે આ પોઝિટિવ સિંગલ ડબલ બોન્ડ એટલે કે પાઈ બોન્ડ, તો આ પાછો પાઈ બોન્ડ અહીંયા શિફ્ટ થઈ જશે, કેમ કે આ એસપી ટુ હાઇબ્રિડ હોય, ધન ભાર છે, ઇલેક્ટ્રોનને આકર્ષતો હોય, તો આ પાઈ ઇલેક્ટ્રોન અહીંયા શિફ્ટ થઈ જશે. તો બંધારણ એ બંધારણ બી એકબીજાના સંસ્પંદન બંધારણ થયા. હવે અહીંયા પણ પોઝિટિવ ચાર્જ આવે, અહીંયા પણ પોઝિટિવ ચાર્જ આવે, તો તમે રેઝોનન્સ હાઇબ્રિડ ડ્રો કરી શકો. રેઝોનન્સ હાઇબ્રિડ જો સી એચ ટુ સિંગલ બોન્ડ સી એચ સિંગલ બોન્ડ સી એચ ટુ, અહીંયા આપણે ડોટેડ લાઈન દ્વારા બે જગ્યાએ પાઈ બોન્ડ ડ્રો કરી શકાય, અહીંયા પ્લસ ડેલ્ટા દોરીશ, અહીંયા પણ પ્લસ ડેલ્ટા દોરીશ, તો આ થઈ ગયું રેઝોનન્સ હાઇબ્રિડ. રેડી, આ રેઝોનન્સ હાઇબ્રિડ હોય ને બેટા, એ કોઈ પણ અણુના પ્રત્યેક સંસ્પંદન સૂત્રો પૈકી કોઈ પણ અણુના પ્રત્યેક ગુણધર્મ દર્શાવી શકે, જો એ સંસ્પંદન દર્શાવતું હોય તો. ઓકે, નેક્સ્ટ આગળ વધીએ. જો અહીંયા લખી દીધું છે સંકરણમાં ભાગ લેતા પ્રત્યેક કાર્બન પરમાણુ એસપી ટુ હોય, તથા બંધારણમાં પાઈ બંધ સિગ્મા બંધ ધન ભાર એકાંત અબંધકારક ઇલેક્ટ્રોનિક માં બધે કોન્જ્યુગેશનમાં હોવા જોઈએ. હજી એક એક્ઝામ્પલ લઈએ, ચાલો સી એચ ટુ ડબલ બોન્ડ સી એચ સિંગલ બોન્ડ સી એચ ડબલ બોન્ડ સી એચ સિંગલ બોન્ડ સી એચ ટુ પ્લસ. ચલો, તો હવે જોઈએ, હું સ્ટેપ બાય સ્ટેપ એક્સ્ટ્રા રેઝોનેટિંગ સ્ટ્રક્ચર ડ્રો કરું છું. આ વખતે સ્ટેપ બાય સ્ટેપ સમજાવું, એક પછી એક. આ પાઈ બોન્ડ અહીંયા લઈ લ્યો, તો અહીંયા પોઝિટિવ ચાર્જ આવશે,
વચ્ચે નું સ્ટ્રક્ચર ડ્રો કરી લઈએ. એક્સ્ટ્રા ડબલ બોન્ડ સી એચ, સિંગલ બોન્ડ સી એચ, બરાબર. હવે અહીંયા સિંગલ બોન્ડ આવી ગયો જો, અહીંયા સી એચ, અહીંયા ડબલ બોન્ડ સી એચ ટુ, અને આ કાર્બન ઉપર આવી જશે વચ્ચે પ્લસ ચાર્જ, કેમ કે પાઈ બોન્ડ શિફ્ટ થઈ ગયો. તો હવે શું થશે, આ પાઈ બોન્ડ અહીંયા શિફ્ટ થઈ જશે, તો આપણે પાછું એક નવું મધ્યસ્થી બંધારણ ડ્રો કરી શકાય, કંઈક આવું આવશે. જુઓ, સી એચ ટુ સિંગલ બોન્ડ સી એચ ડબલ બોન્ડ સી એચ સિંગલ બોન્ડ સી એચ ડબલ બોન્ડ સી એચ ટુ, અને અહીંયા આવશે પ્લસ ચાર્જ. તો વળી પાછું શું થશે, આ બોન્ડ અહીંયા શિફ્ટ થઈ જશે, તો આ આવશે, પછી આ બોન્ડ શિફ્ટ થઈ જશે અહીંયા, તો આ આવશે, બરાબર. એટલે પાઈ બોન્ડ સતત આખા સ્ટ્રક્ચરમાં ફેરા કરે, બરાબર. તો આનું રેઝોનન્સ હાઇબ્રિડ આપણે આવું દોરી શકાય. જુઓ, સી એચ ટુ સિંગલ બોન્ડ સી એચ સિંગલ બોન્ડ સી એચ સિંગલ બોન્ડ સી એચ, વન ટુ થ્રી ફોર ફાઈવ સી એચ ટુ. અહીંયા આપણે રેઝોનન્સ હાઇબ્રિડમાં ડબલ બોન્ડ કરી ડોટેડ લાઇન દર્શાવી શકાય, અને પોઝિટિવ ચાર્જ એકવાર અહીંયા પ્લસ ડેલ્ટા આવે છે, અહીંયા પ્લસ ડેલ્ટા આવે છે, પ્લસ ડેલ્ટા અહીંયા પણ આવે છે. તો જે આ થઈ ગયું રેઝોનન્સ હાઇબ્રિડ, જ્યાં જ્યાં પોઝિટિવ ચાર્જ આવ્યો હોય એને પ્લસ ડેલ્ટા બતાવી દેવાના. ઓવરઓલ રિઝલ્ટિંગ જો, બંને સ્ટ્રક્ચર ત્રણે ત્રણ સંસ્પંદન બંધારણ જો, પહેલું બીજું અને ત્રીજું, ત્રણેયમાં ચાર્જ સમાન રહે છે, સિંગલ પ્લસ ચાર્જ છે, ત્રણેયમાં પોતાના પ્રત્યેક પરમાણુના સ્થાન પણ અચળ જળવાઈ રહે છે. ઓકે, હજી એક એક્ઝામ્પલ લઈએ દીકરાઓ, આપણે વન બાય વન એક્ઝામ્પલ, આમાં તો ઢગલો એક્ઝામ્પલ તમે ડ્રો કરી શકો છો. લાઈક અહીંયા ડબલ બોન્ડ છે અને અહીંયા પોઝિટિવ ચાર્જ છે. તો હવે આનું સંસ્પંદન બંધારણ ડ્રો કરવું હોય તો આ પાઈ બોન્ડ છે, પાઈ બોન્ડને અહીંયા લઈ લ્યો, તો પરિણામે તમને રેઝોનેટિંગ સ્ટ્રક્ચર કંઈક આવું મળશે. જો અહીંયા પ્લસ ચાર્જ અને અહીંયા ડબલ બોન્ડ, તો વળી પાછું શું થશે, આ પાઈ બોન્ડ અહીંયા શિફ્ટ થઈ જાય તો બંધારણ એ પાછું આવશે, તો પરિણામે રેઝોનન્સ હાઇબ્રિડ તમે આઉટ ડ્રો કરી શકો. ડોટેડ લાઇન બતાવી શકો, અહીંયા પ્લસ ડેલ્ટા પ્લસ ડેલ્ટા થઈ ગયું. હજી એક એક્ઝામ્પલ ડ્રો કરીએ, ચાલો સી એચ ટુ અહીંયા પ્લસ ચાર્જ ડ્રો કરીએ. તો હવે જુઓ, આ ખાસ ધ્યાન રાખજો, આ બેન્ઝાઇલ કેટાયન છે, અને બેન્ઝાઇલ કેટાયન એ સંસ્પંદન બંધારણો જુદા જુદા પાંચ સંસ્પંદન બંધારણો દર્શાવતું હોય તો પ્રત્યેક સંસ્પંદન બંધારણ દોરવાના છે વન બાય વન, ખાસ ધ્યાન રાખજો, બરાબર. અને આઈ થિંક તમને આવડશે પણ ખરા, કેમ કે તમે ઓલરેડી ભૂતકાળમાં ભણી ગયા છો. આ પાઈ બોન્ડ અહીંયા શિફ્ટ કરીએ તો એક અહીંયા પોઝિટિવ ચાર્જ આવશે, અહીંયા આવશે ડબલ બોન્ડ સી એચ ટુ, એક બે બોન્ડ તો અહીંયા અવેલેબલ છે જ ઓલરેડી, અહીંયા ચાર્જ આવી ગયો પ્લસ ચાર્જ. ચાલો રેડી, હવે તો હવે આ પાઈ બોન્ડ છે એ અહીંયા શિફ્ટ થઈ જશે, તો અહીંયા પોઝિટિવ ચાર્જ આવશે, એટલે એકવાર ઓથો સ્થાને આવી ગયો પોઝિટિવ ચાર્જ, હવે એકવાર આવશે પેરા સ્થાને, ફોર્થ પોઝિશન ઉપર. ચાલો, અહીંયા ડબલ બોન્ડ બની ગયો, અહીંયા તો હતો જ, ચોથા સ્થાને અહીંયા પોઝિટિવ ચાર્જ આવશે. તો હવે શું થશે, આ પાઈ બોન્ડ અહીંયા શિફ્ટ થઈ જશે, અહીંયા નવો પાઈ બોન્ડ બનાવશે. સતત ને સતત આખા બંધારણમાં પાઈ બંધનું વિસ્થાનીકરણ જ થયા કરશે. સી એચ ટુ અહીંયા ચાર્જ આવશે પ્લસ ચાર્જ, હવે આ પાઈ બોન્ડ અહીંયા શિફ્ટ થઈ જશે, તો પરિણામે પાંચમું સંસ્પંદન બંધારણ આપણે જોવા મળશે, કંઈક આવું થશે. ચાલો, તો આ થઈ ગયા બેન્ઝાઇલ કેટાયનના પાંચ જુદા જુદા સંસ્પંદન બંધારણ. પણ એ બધાનું મધ્યસ્થી જો રેઝોનન્સ હાઇબ્રિડ ડ્રો કરવા જઈએ બેટા, તો એ રેઝોનન્સ હાઇબ્રિડ કંઈક આવું થવું જોઈએ. રેઝોનન્સ હાઇબ્રિડ હું રેઝોનન્સ હાઇબ્રિડ તમને ડ્રો કરીને બતાવું, તો અહીંયા સી એચ ટુ, હવે અહીંયા પ્રત્યેક જગ્યાએ ડોટેડ લાઇન બતાવો, અહીંયા પ્લસ ડેલ્ટા, અહીંયા પ્લસ ડેલ્ટા, અહીંયા પ્લસ ડેલ્ટા, અહીંયા પ્લસ ડેલ્ટા. તો બે ઓર્થો અને પેરા સ્થાને પ્લસ ડેલ્ટા ડેવલપ થશે. આ થઈ ગયું રેઝોનન્સ હાઇબ્રિડ બેન્ઝાઇલ કેટાયનના પાંચ સંસ્પંદન બંધારણ. એવું જરૂરી નથી કે આમાં એક જ બી બંધ, અહીંયા ડબલ બોન્ડ હોય તો એ સંસ્પંદન આગળ વધશે,
ટૂંકમાં આ એસપી જો આ બંધારણમાં જો એસપી થ્રી છે એટલે સંસ્પંદનમાં ભાગ નહીં લે, પણ જ્યાં સુધી સિક્વન્સમાં ડબલ બોન્ડ સિંગલ બોન્ડ ડબલ બોન્ડ સિંગલ બોન્ડ કે પ્લસ ચાર્જ કોન્જ્યુગેશનમાં હશે ત્યાં સુધી સંસ્પંદન આગળ વધ્યા કરશે. રાઈટ, તો ચાલો દીકરો આ બીજું એક્ઝામ્પલ જોઈ ગયા. તમારું હોમવર્કમાં હજી એક એક્ઝામ્પલ તમારે ડ્રો કરવાનું છે. જોજો હું લખી દઉં છું અહીંયા, તમારે એમનો સંસ્પંદન બંધારણ ડ્રો કરવાના થશે જ. પ્લીઝ ન આવડે તો મને ફોન કરજો પાછા. અહીંયા પોઝિટિવ ચાર્જ, અહીંયા ડબલ બોન્ડ, અહીંયા ડબલ બોન્ડ, એક આ સંસ્પંદન બંધારણ ડ્રો કરવાનું છે. પછી એક આમનું સંસ્પંદન બંધારણ પણ ડ્રો કરવાનું છે. ડબલ ડબલ, અહીંયા પોઝિટિવ ચાર્જ, રેડી. પછી એક અહીંયા દ્વિબંધ, અહીંયા પોઝિટિવ ચાર્જ, અહીંયા સી એચ થ્રી. ચાલો રેડી. ઓકે, તો હવે નેક્સ્ટ પોઈન્ટ તરફ આગળ વધીએ કે પાઈ બંધ અને ધન ભાર વચ્ચે તો કોન્જ્યુગેશન જોઈ ગયા. હવે પાઈ બંધ અને લોન પેર વચ્ચે કોન્જ્યુગેશન હોય ત્યારે કઈ રીતે તમારે સંસ્પંદન બંધારણ ડ્રો કરવા. ચાલો દીકરાઓ ત્રીજો મુદ્દો જોઈએ કે જો બંધારણમાં પાઈ બંધ, સિગ્મા બંધ અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, એટલે કે પાઈ બંધ અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, એ બે કોન્જ્યુગેશનમાં એકાંતરીય. જો પાઈ બંધ અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ થયું એકાંતરીય, એટલે પાઈ બંધ પછી સિગ્મા બોન્ડ પછી અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય તો પણ સંસ્પંદન થાય. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કોઈ પરમાણુ ઉપર હાજર હોય ને લોન પેર, તો એ શું કરે કે જે બાજુમાં કોઈને જરૂર હોય ને તો એ દાન કરી શકે, એટલે ઇલેક્ટ્રોન દાતા પરમાણુ એ બધાય કે જેની પાસે એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન પેર હોય. તો હું તમારી સામે એક્ઝામ્પલ રાખું છું, સી એચ ટુ ડબલ બોન્ડ, સી એચ સિંગલ બોન્ડ, એનએચ ટુ. તો એનએચ ટુ ઉપર એક એક્સ્ટ્રા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, તો એ કરશે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન. પણ અહીંયા જુઓ આ એસપી ટુ, એસપી ટુ છે એટલે એસપી ટુ સંકૃત કાર્બન હોવાથી આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા સ્વીકારી લેશે. તો અહીંયા પાઈ બોન્ડ બનશે તો કાર્બન ઉપર નેગેટિવ ચાર્જ ડેવલપ થશે, તો આ પાઈ બોન્ડ અહીંયા શિફ્ટ થઈ જશે કાર્બન ઉપર, તો નવું બંધારણ રચના થશે. આવું કંઈક થશે સી એચ ટુ, પાઈ બોન્ડ તૂટી ગયો, થઈ ગયો સિંગલ બોન્ડ, પછી અહીંયા સી એચ, અહીંયા બનશે ડબલ બોન્ડ, અહીંયા એન એચ ટુ, એના ઉપર આવશે પોઝિટિવ ચાર્જ, અને આ કાર્બન ઉપર આવી જશે નેગેટિવ ચાર્જ. પાઈ ઇલેક્ટ્રોન એના ઉપર શિફ્ટ થઈ ગયા. આ થઈ ગયું સંસ્પંદન બંધારણ, બંધારણ એ, આ બંધારણ બી. તમને એમ થાય સાહેબ એમાં તો પ્લસ ચાર્જ ને માઇનસ ચાર્જ બે ડેવલપ થયા, પણ ઓકે ભલે ડેવલપ થયા, ઓવરઓલ છે તો ન્યુટ્રલ ને. રેડી, ઓકે. તો એનું રેઝોનન્સ હાઇબ્રિડ ડ્રો કરવું હોય તો કેવી રીતે ડ્રો કરશું? તો રેઝોનન્સ હાઇબ્રિડ કંઈક આપણે આવી રીતે ડ્રો કરશું. સી એચ ટુ સિંગલ બોન્ડ, સી એચ સિંગલ બોન્ડ, એન એચ ટુ, અહીંયા ડોટેડ લાઇન્સ, અહીંયા પ્લસ ડેલ્ટા, અહીંયા માઇનસ ડેલ્ટા, થઈ ગયું રેઝોનન્સ હાઇબ્રિડ. ઓકે, બીજો એક એક્ઝામ્પલ જોઈએ. આ ઉદાહરણમાં તમને એવું આપ્યું છે કે એમાં પોઝિટિવ ચાર્જ પણ જોવા મળે છે. સિંગલ બોન્ડ એટલે કે સિગ્મા અને પાઈ બોન્ડ, એટલે પાઈ બોન્ડ અને પોઝિટિવ ચાર્જ પણ કોન્જ્યુગેશનમાં છે, ઇવન પાઈ બોન્ડ અને લોન પેર પણ કોન્જ્યુગેશનમાં છે. તો ઓકે, તમને સંસ્પંદન તો જોવા મળશે જ, બરાબર, કેમ કે કોન્જ્યુગેશનમાં બે છે. તો હવે એમાં શું થશે? આ પાઈ બોન્ડ છે, સોરી, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, અહીંયા શિફ્ટ થઈ જાય. આ પાઈ બોન્ડ અહીંયા શિફ્ટ થઈ જાય, તો પરિણામી કંઈક ઘટના આવી થશે. જુઓ, આ પાઈ બોન્ડ અહીંયા શિફ્ટ થઈ ગયો, આ થઈ ગયું ન્યુટ્રલ સી એચ ટુ, અહીંયા ડબલ બોન્ડ બની ગયો, અહીંયા આવશે સી એચ સિંગલ બોન્ડ સી એચ, અહીંયા આવશે, સોરી, પોઝિટિવ ચાર્જ છે. ઓકે, અહીંયા સી એચ, અહીંયા પોઝિટિવ ચાર્જ આવવાનો હતો પણ ઇલેક્ટ્રોનિક અહીંયા શિફ્ટ થઈ ગયો અને અહીંયા ડબલ બોન્ડ થઈ ગયો ઓ એચ, અને અહીંયા આવશે પોઝિટિવ ચાર્જ. રેડી, તો આ જુઓ, એક જ પોઝિટિવ ચાર્જ છે, અહીંયા પણ એક જ પોઝિટિવ ચાર્જ છે. રેડી, આ ક્રિયાશીલ સમૂહ બનશે ઇલેક્ટ્રોન દાતા, આ ક્રિયાશીલ સમૂહ બનશે ઇલેક્ટ્રોન દાતા. તો આ ઇલેક્ટ્રોન દાતા ક્રિયાશીલ સમૂહો કે જેની પાસે એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન યુગ્મ છે એ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે, અને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી લોન પેર અને પાઈ બોન્ડ કોન્જ્યુગેશનમાં હોવાથી સંસ્પંદનની ઘટના આગળ દર્શાવશે. હજી એક એક્ઝામ્પલ આપી દઈએ, ફિનોલને જ રિલેટેડ આપણે એક્ઝામ્પલ લઈએ અથવા તો એની લઈને, એટલે તમને સમજાય. NH2 આ નાઇટ્રોજનનો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ નીચેની તરફ ડોનેટ થશે, એટલે અહીંયા પાઈ બોન્ડ બનશે, તો આ પાઈ બોન્ડ અહીંયા શિફ્ટ થઈ જશે ઓર્થો સ્થાને, અહીંયા નેગેટિવ ચાર્જ આવશે, બરાબર. તો અહીંયા ડબલ બોન્ડ NH2, અહીંયા આવશે પ્લસ ચાર્જ, અહીંયા ડેવલપ થાય છે નેગેટિવ ચાર્જ,
અહીંયા બે દ્વિબંધ તો ઓલરેડી છે જ એકાંતરીય હતા એ હવે આ કન્ટિન્યુ પ્રોસેસ આગળ વધશે હવે આ નેગેટિવ ચાર્જ અહીંયા શિફ્ટ થઈ જશે અને આ પાઈ બોન્ડ છે એ પેરા સ્થાને જશે તો આગળ તમને બંધારણ મળશે કે અહીંયા ડબલ બોન્ડ બની ગયો અહીંયા હતો જ અહીંયા NH2+ ચાર્જ અહીંયા નેગેટિવ ચાર્જ ડેવલપ થશે પેરા પોઝિશન ઉપર ત્યાં ઇલેક્ટ્રોન યુગ્મ ત્યાં શિફ્ટ થઈ જાય આ નેગેટિવ ચાર્જ બાજુના ઉપર ડોનેટ કરશે ત્યાં નવો પાઈ બોન્ડ બનાવશે આ પાઈ બોન્ડ ઓર્થો સ્થાન ઉપર શિફ્ટ થઈ જશે સ્પીડ રાખીએ દીકરાઓ આ તમારે પ્રેક્ટિસ કરવાની જ છે મેં અહીંયા શીખડાવી દીધા પછી પાછું તમારે પોતાની રીતે સ્ટ્રક્ચર ડ્રો કરવાનું છે બરાબર NH2+ અને અહીંયા આવશે એક લોન પેર નેગેટિવ ચાર્જ પાછો અહીંયા પાઈ બોન્ડ શિફ્ટ કરશે પાઈ બોન્ડ બનાવશે અને આ પાઈ બોન્ડ તૂટી નાઇટ્રોજન ઉપર પોતાનું ઇલેક્ટ્રોન યુગ્મ શિફ્ટ થઈ જશે અને પરિણામી બંધારણ આવું મળશે NH2 અને પોતાનું ઇલેક્ટ્રોન યુગ્મ આવી ગયો તો પરિણામી આપણે રેઝોનન્સ હાઇબ્રિડ કંઈક આવું મળશે એનિલિન માટે ડોટેડ લાઈન NH2 અહીંયા પ્લસ ડેલ્ટા અહીંયા પણ ડોટેડ લાઈન ડ્રો કરીએ અહીંયા માઇનસ ડેલ્ટા માઇનસ ડેલ્ટા માઇનસ ડેલ્ટા કેમ કે બે ઓર્થો અને પેરા સ્થાને નેગેટિવ ચાર્જ ડેવલપ થયો રેડી હજી એક એક્ઝામ્પલ ડ્રો કરીએ જો આપણી પાસે એક સાયક્લિક સ્ટ્રક્ચર છે જેમાં અહીંયા છે ઓ એચ અહીંયા છે ડબલ બોન્ડ ઓક્સિજન ઉપર બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય છે રેડી એક અહીંયા ડબલ બોન્ડ છે તો શું થશે જુઓ ઇલેક્ટ્રોન યુગ્મ લોન પેર સિગ્મા પાઈ છે કોન્જ્યુગેશનમાં તો શું થશે અહીંયા ડોનેટ થશે આ પાઈ બોન્ડ અહીંયા આવી જશે તો પરિણામી આપણે નેક્સ્ટ બંધારણ આવું મળશે સંસ્પંદન જો સંસ્પંદન બંધારણ ડ્રો કરવાનું જ મેઇન ઇમ્પોર્ટન્ટ છે આ તમારે ડ્રો કરતા શીખવું જ પડશે બેટા તો જ તમને એમસીક્યુ આવડશે પ્લસ ચાર્જ અહીંયા આવશે નેગેટિવ ચાર્જ અહીંયા ડબલ બોન્ડ હતો જ એક ઓલરેડી પછી વળી પાછો આ પાઈ બોન્ડ અહીંયા શિફ્ટ થઈ જશે પાઈ બોન્ડ બનાવશે પાઈ ઇલેક્ટ્રોન અને આ પેરા સ્થાન ઉપર નેગેટિવ ચાર્જ એટલે ચોથા સ્થાને નેગેટિવ ચાર્જ જશે તો હવે શું થયું છે જુઓ આ પાઈ ઇલેક્ટ્રોન છે એ અહીંયા શિફ્ટ થઈ ગયો હતો નેગેટિવ ચાર્જ આવી ગયો હતો અહીંયા નવો પાઈ બોન્ડ બની ગયો અહીંયા ડબલ બોન્ડ ઓ અહીંયા એચ અહીંયા પ્લસ ચાર્જ પરંતુ અહીંયા ડેવલપ થશે નેગેટિવ ચાર્જ તો આ ત્રણેય એકબીજાના સંસ્પંદન બંધારણ થઈ ગયા જો તેનું રેઝોનન્સ હાઇબ્રિડ ડ્રો કરવા જઈએ તો એ કંઈક આવું થવું જોઈએ અહીંયા ડોટેડ લાઈન થકી તમે દર્શાવી શકો છો અહીંયા 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 બધી જગ્યાએ જ્યાં જ્યાં પાઈ બોન્ડ્સ હતા ત્યાં બધા ડોટેડ લાઈન બતાવો અહીંયા નેગેટિવ ડેલ્ટા આવી ગયું એક અહીંયા ઓર્થો સ્થાને નેગેટિવ ડેલ્ટા આવી ગયું અને અહીંયા પોઝિટિવ ડેલ્ટા તો આ થઈ ગયું રેઝોનન્સ હાઇબ્રિડ રેડી તો દીકરાઓ આ બધા સ્ટ્રક્ચર્સ જોઈ ગયા આપણે ડ્રો કરતા પાઈ બંધ અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગમાં કોન્જ્યુગેશનમાં હોય ત્યારે હવે આપણે જોઈએ પાઈ બંધ અને નેગેટિવ ચાર્જ કોન્જ્યુગેશનમાં હોય ત્યારે એ ઘટના કંઈક આવી જ છે કેમ કે નેગેટિવ ચાર્જ હોય ને એના ઉપર પણ લોન પેર હોય તો લોન પેર જેવી જ ઘટના છે પણ ફરક એટલો છે કે તેમાં નેગેટિવ ચાર્જ છે તો ચાલો હવે નેક્સ્ટ પોઈન્ટ એના તરફ આગળ વધીએ ચલો દીકરો આપણે ચોથો પોઈન્ટ લઈએ પાઈ બંધ અને ઋણભાર જ્યારે કોન્જ્યુગેશનમાં હોય ત્યારે પણ સંસ્પંદનની ઘટના થાય તો બેવા મેં તમને બે ત્રણ એક્ઝામ્પલ્સ આપ્યા દીકરાઓ કોઈ પણ અણુના સંસ્પંદન બંધારણ દોરતા હોય ત્યારે તમને એમાં સ્પેસિફાઈ કરીને ન દે કે એમાં શું શું કોન્જ્યુગેશનમાં છે તમારે તો અણુ જોઈને જજમેન્ટ લેવાનું હોય કે તેમાં પાઈ બોન્ડ સિગ્મા પાઈ એવી રીતે કોન્જ્યુગેશન છે કે પાઈ બોન્ડ અને પોઝિટિવ ચાર્જ કોન્જ્યુગેશનમાં છે કે પાઈ બોન્ડ અને લોન પેર કોન્જ્યુગેશનમાં છે કે પાઈ બોન્ડ અને ઋણભાર કોન્જ્યુગેશનમાં છે કે પાઈ બોન્ડ અને મુક્ત ઇલેક્ટ્રોન એટલે કે અયુગ્મિત ઇલેક્ટ્રોન કોન્જ્યુગેશન સરળ લાગે જ્યારે પોતાની જાતે પ્રેક્ટિકલી ડ્રો કરીએ ને ત્યારે ન આવડે એટલે મારી આ સલાહ માનજો પ્લીઝ તમે પોતાની રીતે આ સ્ટ્રક્ચર ડ્રો કરજો તો જ તમને આઉટપુટ મળશે નાના ક્વેશ્ચન સોલ્વ થશે હું ડીપીપીમાં પણ તમને આના ક્વેશ્ચન્સ મોકલીશ બરાબર એ તમારે સોલ્વ કરવાના થશે પણ હું તમને જરૂરથી કહીશ કે તમે આમાં ધ્યાન દીધું હશે તમે પોતાની રીતે તમે સ્ટ્રક્ચર ડ્રો કરીને રેઝોનેટિંગ સ્ટ્રક્ચર પોતાની રીતે ડેવલપ કરી અને બનાવો છો તો તમારા એમસીક્યુ સાચા જ પડશે
આગળ વધીએ. અહીંયા તમે જોઈ શકો છો પાઈ બોન્ડ સિગ્મા બોન્ડ નેગેટિવ ચાર્જ એકાંતરીય છે અને પાછો નેગેટિવ ચાર્જ હોય એક્સ્ટ્રા લોન પેર તો હોય હોય ને હોય જ તો જે નેગેટિવ ચાર્જ આવે બરાબર. તો હવે શું થશે આ sp2 છે આ ઇલેક્ટ્રોનિગમે નીચે શિફ્ટ થઈ જશે અહીંયા પાઈ બોન્ડ બની જશે તો કાર્બનની વેલેન્સી વધી જશે. મેં પહેલાં જ કીધું હતું વેલેન્સી વધવી ન જોઈએ જે હોય બેલેન્સ રહેવું જોઈએ અષ્ટકરતના બેલેન્સ રહેવી જોઈએ. તો આ પાઈ બોન્ડ શિફ્ટ થઈ જશે પહેલા કાર્બન ઉપર એટલે કંઈક બંધારણ આવું થશે. જુઓ CH2 સિંગલ થઈ ગયો અહીંયા H અહીંયા ડબલ બોન્ડ અહીંયા CH2 અહીંયા ડેવલપ થઈ ગયો નેગેટિવ ચાર્જ લોન પર આવી ગયો. તો બંધારણ એક અને બંધારણ બે એકબીજાના સંસ્પંદન બંધારણ થયા. રેઝોનન્સ હાઇબ્રિડ ડ્રો કરવું હોય તો કંઈક કેવી રીતે ડ્રો કરવું તો CH2 સિંગલ બોન્ડ CH અહીંયા સિંગલ બોન્ડ CH2 રેડી. અહીંયા બતાવશું ડોટેડ લાઇન અહીંયા નેગેટિવ ડેલ્ટા નેગેટિવ ડેલ્ટા તો આ થઈ ગયું રેઝોનન્સ હાઇબ્રિડ. ચલો બીજું એક્ઝામ્પલ જોઈએ ફટાફટ. અહીંયા પણ જોઈ શકો છો નેગેટિવ ચાર્જ પાઈ બોન્ડ સિંગમા બોન્ડ પાઈ બોન્ડ કોન્જ્યુગેશનમાં છે તો આ પાઈ બોન્ડ અહીંયા નેગેટિવ ચાર્જ શિફ્ટ થઈ જશે બાજુના કાર્બન તરફ નવો પાઈ બોન્ડ બનાવશે. તો નવો પાઈ બોન્ડ બનાવશે તો આ પાઈ બોન્ડ છે એની બાજુના કાર્બન ઉપર શિફ્ટ થઈ જશે. તો જુઓ આ બાજુવાળા કાર્બન સાથે નવો પાઈ બોન્ડ બનાવ્યો. આ પાઈ બોન્ડ છે અહીંયા એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન યુગ્મ સ્વરૂપે નેગેટિવ ચાર્જમાં કન્વર્ટ થઈ ગયો. ડબલ બોન્ડ જે એમનો એમ છે. તો હવે શું થશે આ પાઈ બોન્ડ એની બાજુના કાર્બન તરફ શિફ્ટ થશે. રેડી જુઓ અહીંયા આવી ગયો નેગેટિવ ચાર્જ. આ પાઈ બોન્ડ છે એ આ કાર્બન ઉપર શિફ્ટ થઈ જશે. તો તમને બંધારણ આવું જોવા મળશે. જુઓ ડબલ બોન્ડ વિચારોની બહુ સિમ્પલ વસ્તુ છે. જો અહીંયા ડબલ બોન્ડ બની ગયો અને અહીંયા આવી ગયો નેગેટિવ ચાર્જ તો આ બંધારણ એક બે અને ત્રણ એકબીજાના રેઝોનેટિંગ સ્ટ્રક્ચર થયા. રેઝોનન્સ હાઇબ્રિડ ડ્રો કરવું હોય તો કેમ ડ્રો કરવું તો ચાલો રેઝોનન્સ હાઇબ્રિડ ડ્રો કરી લઈએ. જો અહીંયા પાઈ બોન્ડ બની ગયો અહીંયા પાઈ બોન્ડ બની ગયો બરાબર. બીજું ક્યાં હતું જો અહીંયાથી પાઈ બોન્ડ શિફ્ટ થઈ ગયો આ પાઈ બોન્ડ અહીંયા બની ગયો આ પાઈ બોન્ડ અહીંયા પણ આવે છે એ પાઈ બોન્ડ અહીંયા પણ આવે છે અને પાઈ બોન્ડ અહીંયા પણ આવે છે મતલબ આ કાર્બન સુધી તમને પાઈ બોન્ડ્સ જોવા મળે છે. અહીંયા અહીંયા છે નેગેટિવ ડેલ્ટા બીજો નેગેટિવ ડેલ્ટા અહીંયા ડેવલપ થયો છે ત્રીજો નેગેટિવ ડેલ્ટા અહીંયા ડેવલપ થયો છે. તો આ થઈ ગયું રેઝોનેટિંગ સ્ટ્રક્ચર રેઝોનેટિંગ હાઇબ્રિડ. આના માટે આગળ વધારીએ તો જુઓ પાઈ બોન્ડ સિગ્મા નેગેટિવ ચાર્જ તો રેઝોનન્સ થશે અહીંયા શિફ્ટ થઈ જશે અને આ પાઈ બોન્ડ છે એ અહીંયા ઓર્થો બાજુના કાર્બન ઉપર ઋણ વીજ ભાર સ્વરૂપે ડીલોકેલાઇઝ થશે. તો બંધારણ કંઈક આવું થશે. દીકરામાં જેટલા મેક્સિમમ સ્ટ્રક્ચર્સ ડ્રો કરશો એટલો તમને વધારે બેનિફિટ થશે. રેડી અહીંયા નેગેટિવ ચાર્જ લોન પેર તો આ થઈ ગયું રેઝોનેટિંગ સ્ટ્રક્ચર. પરિણામે તમને રેઝોનન્સ હાઇબ્રિડ ડ્રો કરવું હોય તો એ કંઈક આવું થશે CH2 ડોટેડ લાઇન્સ અને અહીંયા નેગેટિવ ડેલ્ટા અહીંયા નેગેટિવ ડેલ્ટા. ચાલો રેડી. તો આ દીકરાઓ થઈ ગયા ઋણભાર અને પાઈબંધ વચ્ચે કોન્જ્યુગેશન હોય ત્યારે રેઝોનેટિંગ સ્ટ્રક્ચર્સ. હવે આપણે આગળ વધીએ અબંધકારક સોરી અયુગ્મિત ઇલેક્ટ્રોન અને પાઈબંધ જ્યારે કોન્જ્યુગેશનમાં હોય ત્યારે કઈ રીતે રેઝોનન્સ થશે. ચલો દીકરાઓ હવે લાસ્ટ કોન્જ્યુગેશનની વાત કરી લઈએ. પાઈબંધ અને એક મુક્તમૂલક અયુગ્મિત સિંગલ ઇલેક્ટ્રોન જ્યારે કોન્જ્યુગેશનમાં હોય ત્યારે પણ સંસ્પંદનની ઘટના થાય પણ આ સંસ્પંદનની ઘટનાઓ સમવિભાજન દ્વારા પરિણમે બરાબર. જેની અંદર તમે જોઈ શકો છો આ એક ફ્રી રેડિકલ કાર્બન છે ખૂબ જ એક્ટિવેટેડ હોય જે બાજુના પાઈ બોન્ડને ઇલેક્ટ્રોન એટ્રેક કરતો હોય ત્યારે શું થશે તેની અસરને કારણે આ પાઈ બોન્ડ છે એ સમવિભાજનની ઘટનામાં થશે અને આ ઇલેક્ટ્રોન યુગમાં અહીં આવશે સોરી સિંગલ ઇલેક્ટ્રોન અને આ સિંગલ ઇલેક્ટ્રોન અને આ ઇલેક્ટ્રોન વચ્ચે બોન્ડ બનશે ત્યારે કંઈક આવી ઘટના થશે. CH2 સિંગલ બોન્ડ CH અહીંયા ડબલ બોન્ડ બની જશે અને એક ફ્રી રેડિકલ અહીંયા આવી જશે બરાબર. એક ઇલેક્ટ્રોન આવી રહ્યો જ્યારે બીજો ઇલેક્ટ્રોન હતો એને બંધમાં ભાગ લઈ લીધો. તો સેમ એઝ ઇટ ઇઝ હજી આ ઘટના આગળ વધવા માટે શું થશે તો કે આ પાઈ બોન્ડ છે આ કાર્બન ઉપર સોરી સમવિભાજનથી પોતપોતાના ઇલેક્ટ્રોન ડેવલપ થશે અને ફ્રી રેડિકલ અહીંયા જનરેટ થશે. તો આ આખી થઈ ગઈ મુક્તમૂલક એટલે કે ફ્રી અનપેર્ડ ઇલેક્ટ્રોન અને પાઈ બંધ જ્યારે કોન્જ્યુગેશનમાં હોય ત્યારે સંસ્પંદન એમાં પણ સંસ્પંદન થાય. રેડી તો દીકરો આજના લેક્ચરની અંદર આપણે શું જોઈ ગયા સંસ્પંદન એટલે શું કોઈ પણ અણુમાં સંસ્પંદનની ઘટના ક્યારે જોવા મળે તો કે જ્યારે તેમાં કોન્જ્યુગેટેડ સિસ્ટમ્સ હોય. આ કોન્જ્યુગેશન કેની વચ્ચે હોય
એ બધા ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ સંસ્પંદનની ઘટના માટે અગત્યના મુદ્દા અને સંસ્પંદન બંધારણ દોરવા માટેની શરત મેં અત્યાર સુધી એઝ ઇટ ઇઝ રાખેલી છે કેમ કે પ્રત્યેક સંસ્પંદન બંધારણ દોરતી વખતે તમારી સામે શરત રહે તો વધારે સરળતા રહેશે મેં તમને પ્રત્યેક કોન્જ્યુગેશન સિસ્ટમ વન બાય વન એક્ઝામ્પલ સાથે સમજાવી છે હવે તમારે શું કરવું છે વધુને વધુ પ્રેક્ટિસ કરવાની છે તો એના માટે હું થોડા હજી સ્ટ્રક્ચર્સ તમારી સામે રાખીશ થોડાક હું તમને રેઝોનેટિંગ સ્ટ્રક્ચર ડ્રો કરીને સમજાવું બીજા તમને હોમવર્કમાં આપીશ તમારે રેઝોનેટિંગ સ્ટ્રક્ચર્સ પોતાની રીતે ડેવલપ કરવાના છે ત્યારબાદ નેક્સ્ટ લેક્ચરમાં આપણે શું જોવાનું છે તો કે નેક્સ્ટ લેક્ચરમાં હજી આગળ વધવાનું છે કોઈ પણ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર્સમાં ઇલેક્ટ્રોન ડોનેટિંગ ઇફેક્ટ અને ઇલેક્ટ્રોન ગેનિંગ ઇફેક્ટની ઘટનાઓ એટલે કે પ્લસ આર અને માઇનસ આર સંસ્પંદનના પ્રકાર અને સંસ્પંદન બંધારણો પૈકી કયું સંસ્પંદન બંધારણ સૌથી વધુ સ્થાયી છે કે સૌથી ઓછો સ્થાયી છે એની સ્થાયીતાના ક્રમ કેમ ડિસાઇડ કરવાની ટ્રીક એ નેક્સ્ટ લેક્ચરમાં જોશું પણ હજી આપણે આગળ વધુ ને વધુ સંસ્પંદન બંધારણ ડ્રો કરવામાં ગ્રીપ આવે એના માટે વધુ એક્ઝામ્પલ્સની પ્રેક્ટિસ કરીએ ચાલો દીકરા હવે મેં તમારી સામે થોડા સ્ટ્રક્ચર્સ ડ્રો કર્યા છે પહેલાં તમે વિડીયો પોઝ કરો અને આ સ્ટ્રક્ચરના રેઝોનેટિંગ સ્ટ્રક્ચર્સ ડ્રો કરવા પ્રયત્ન કરો આપણા કોન્જ્યુગેટેડ સિસ્ટમ્સની મેથડને ફોલો કરીને પોતાની રીતે સ્ટ્રક્ચર ડ્રો કર્યા બાદ તમે વિડીયો પ્લે કરો એટલે હું તમને અત્યારે બધા સ્ટ્રક્ચર્સ કરાવું છું જેથી કરી તમને ખ્યાલ આવે કે તમે સાચા છો કે ખોટા રેડી ત્યાર પછી આટલા એક્ઝામ્પલ્સ લીધા બાદ હજી વધારાના 4-5 એક્ઝામ્પલ્સ તમને હોમવર્કમાં આપીશ સ્ટ્રક્ચર રેઝોનેટિંગ સ્ટ્રક્ચર્સને ડ્રો કરવા માટે ચાલો વન બાય વન પહેલું એક્ઝામ્પલ લઈએ આ છે કાર્બોક્સિલેટ આયનમાં જોવા મળતું રેઝોનેટિંગ સ્ટ્રક્ચર શું જોવાનું કોન્જ્યુગેટેડ સિસ્ટમ હશે એટલામાં રેઝોનન્સ થશે જો પાઈ બોન્ડ એટલે કે ડબલ બોન્ડ અહીંયા સિંગલ બોન્ડ અને પાછું નેગેટિવ ચાર્જ જો પાઈ બોન્ડ અને નેગેટિવ ચાર્જ છે કોન્જ્યુગેશનમાં છે તો રેઝોનન્સ થશે હા થશે આ પાઈ બોન્ડ અહીંયા શિફ્ટ થઈ જશે તો એ ડબલ બોન્ડ બનશે તો કાર્બનની સંયોજકતા વધશે મેં પહેલાં કીધું વેલેન્સીમાં કોઈ ચેન્જીસ ના આવવો જોઈએ તો આ પાઈ બોન્ડ શિફ્ટ થઈ જશે ઓક્સિજન ઉપર તો રેઝોનેટિંગ સ્ટ્રક્ચર કંઈક આવું જોવા મળશે જુઓ આપણે દીકરાઓ પ્રત્યેકનું રેઝોનન્સ સ્ટ્રક્ચર ડ્રો કર્યા બાદ રેઝોનન્સ હાઇબ્રિડ પણ ડ્રો કરશું ઓ અહીંયા આવશે નેગેટિવ ચાર્જ વળી પાછી આ જ ઘટના કન્ટિન્યુ થશે પાઈ બોન્ડ અહીંયા પાઈ ઇલેક્ટ્રોન એક્સ્ટ્રા જે લોન પેર છે અને પાઈ ઇલેક્ટ્રોન પણ કહેવાય એ શિફ્ટ થઈ જશે અને અહીંયા ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જ ડેવલપ થશે બંધારણે પાછું જનરેટ થશે હવે એનું રેઝોનન્સ હાઇબ્રિડ ડ્રો કરીએ તો રેઝોનન્સ હાઇબ્રિડ કંઈક આવું થશે જુઓ સી એચ થ્રી સિંગલ બોન્ડ સી અહીંયા ઓ ઓ નેગેટિવ ચાર્જ અહીંયા માઇનસ ડેલ્ટા રેડી આ થઈ ગયું કાર્બોક્સિલેટ આયનમાં જોવા મળતું રેઝોનન્સ હાઇબ્રિડ જેમાં આ બંને બંધની બંધ લંબાઈ ખરેખર સરખી છે આ રીતે જોતા તમને એમ થશે સર આ ડબલ બોન્ડ છે સિંગલ બોન્ડ છે ડબલ બોન્ડની બંધ લંબાઈ ઓછી હોવી જોઈએ પણ રિયાલિટી એવી છે કે ડબલ બોન્ડ સિંગલ બોન્ડ ભલે હોય બંધ લંબાઈ સરખી છે આ રેઝોનન્સ હાઇબ્રિડને આધારે સમજ પડે ચાલો હજી કાર્બોક્સિલિક એસિડમાં સંસ્પંદનની ઘટના જોઈ લઈએ ડબલ બોન્ડ અને લોન પેર એ કોન્જ્યુગેશનમાં છે નેગેટિવ ચાર્જ નથી પણ લોન પેર છે લોન પેર હોય તો એ ભલે ને હોય કોન્જ્યુગેશનમાં છે તો રેઝોનન્સ થશે બરાબર તો આ પાઈ બોન્ડ છે અહીંયા શિફ્ટ થઈ જશે એટલે કાર્બનની સંયોજકતા વધી જશે તો ઓક્સિજનમાં વધુ વિદ્યુતૃણી હોય ઋણ પ્રેરક અસર દર્શાવે ઓક્સિજન ઓક્સિજનની વિદ્યુતૃણતા વધારે માઇનસ ડેલ્ટા હોય તો પાઈ બોન્ડ શિફ્ટ થઈ જશે એટલે કંઈક રેઝોનેટિંગ સ્ટ્રક્ચર આવું થશે નેક્સ્ટ આર સિંગલ બોન્ડ સી અહીંયા ઓ આવશે માઇનસ ચાર્જ અહીંયા ડબલ બોન્ડ ઓ એચ અહીંયા આવશે પ્લસ ચાર્જ પણ બેટા ખાસ ધ્યાન રાખજો મેં તમને પહેલાં જ કીધું કે ઓવરઓલ વીજભાર બેલેન્સ હોવો જોઈએ જેટલો હોય એટલો જ રેઝોનેટિંગ સ્ટ્રક્ચરમાં હોવો જોઈએ અહીંયા ન્યુટ્રલ છે તો અહીં ન્યુટ્રલ જ કહેવાય કેમ કે પોઝિટિવ અને નેગેટિવ બે ચાર્જ ડેવલપ થયા છે રેડી તો પરિણામી રેઝોનન્સ હાઇબ્રિડ ડ્રો કરીએ તો એ કંઈક આવું થવું જોઈએ આર સી ઓ ઓ એચ અહીંયા ડોટેડ લાઇન દર્શાવી દઈએ અહીંયા માઇનસ ડેલ્ટા અહીંયા પ્લસ ડેલ્ટા ચલો રેડી નેક્સ્ટ જોઈએ કાર્બોનેટ આયન CO3 માઇનસ 2 એમાં રેઝોનેટિંગ સ્ટ્રક્ચર જોઈએ તો સૌથી પહેલાં જોશો તો અહીંયા છે નેગેટિવ ચાર્જ અહીંયા ડબલ બોન્ડ કોન્જ્યુગેશનમાં છે કોન્જ્યુગેશનમાં હોવાને કારણે પાઈ બોન્ડ શિફ્ટ થશે આ અહીંયા શિફ્ટ થઈ જશે નવો પાઈ બોન્ડ બનાવશે આ પાઈ બોન્ડ ઓક્સિજન ઉપર જતો રહેશે તો કંઈક રેઝોનન્સ આવું થશે રેઝોનેટિંગ સ્ટ્રક્ચર કંઈક આવું થશે જુઓ સી ઓ માઇનસ એક ઓ માઇનસ તો અહીંયા હતો જ અહીંયા બનશે ડબલ બોન્ડ ઓ હવે પાછું આગળ જોઈએ તો આ પાઈ બોન્ડ નેગેટિવ ચાર્જ અહીંયા શિફ્ટ થઈ જાય તો આ પાઈ બોન્ડ ઓક્સિજન ઉપર શિફ્ટ થાય તો પરિણામી બંધારણ તમને આવું પણ જોવા મળે સી ઓ માઇનસ અહીંયા છે
અહીંયા ડબલ બોન્ડ ઓ બની જશે, અહીંયા ઓ માઇનસ થઈ ગયું. તો તમે જોશો 1/1 ત્રણેય પોઝિશન ઉપર એકવાર ડબલ બોન્ડ આવી ગયું. પછી હજી રેઝોનન્સને આગળ વધારો અને અહીંયા આને શિફ્ટ કરો તો આ પાઇ બોન્ડ અહીંયા આવશે તો એ પહેલું બંધારણ થઈ જશે. તો પરિણામી આ ત્રણેય બંધારણ છે કાર્બોનેટ આયનના સંસ્પંદન બંધારણ થયા. તેનું રેઝોનન્સ હાઇબ્રિડ ડ્રો કરવું હોય તો કંઈક આવી રીતે થશે. રેઝોનન્સ હાઇબ્રિડ સી ઓ ઓ ઓ, ત્રણેય જગ્યાએ ડોટેડ લાઇન દર્શાવી દઈએ. અહીંયા માઇનસ ડેલ્ટા, માઇનસ ડેલ્ટા, માઇનસ ડેલ્ટા, કેમ કે કાર્બોનેટમાં પ્રત્યેક કાર્બન ઓક્સિજન વચ્ચેનો જે બંધ છે એ સમાન બંધ લંબાઈ ધરાવશે, સંસ્પંદનને આધારિત છે. બહુ ઇમ્પોર્ટન્ટ ઘટના છે, જમાવટવાળી પ્રોસેસ છે આખી. તમે જુઓ સંસ્પંદન આખું હાઇપોથેટિકલ છે, પણ કેટલાય પ્રાયોગિક પુરાવાઓ આ હાઇપોથેટિકલી ડ્રો કરેલા સ્ટ્રક્ચર ઉપરથી મળે. આઈ હોપ કે તમે આજે સંસ્પંદનની ઘટના ક્લિયર કરેલી હશે, ક્લિયર થયું હશે બધું, બરાબર. હવે આપણે આગળ વધીએ તો આનું સંસ્પંદન બંધારણ ડ્રો કરીએ. જુઓ એમાં ખાસ જુઓ, અહીંયા sp3 સંકૃત કાર્બન છે એટલે આ સંક્રમણમાં ભાગ નહીં લે. આ sp2, અહીંયા ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, અહીંયા ડબલ બોન્ડ, કોન્જ્યુગેશનમાં છે. અને ઓક્સિજન ઉપર આંશિક ઋણભાર હશે, કેમ કે ઓક્સિજન વધુ વિદ્યુત ઋણીય છે કાર્બન કરતાં, એટલે આ બે વચ્ચે પ્રેરક અસર થાય. ઓક્સિજન છે ને ઇલેક્ટ્રોનને ખેંચતો હશે પોતાની તરફ. એટલે શું થશે, સંસ્પંદનની ઘટનામાં આ પાઈ બોન્ડ આ બંને કાર્બન વચ્ચે શિફ્ટ થઈ જશે, કેમ કે બે sp2 જ છે, જ્યારે આ પાઈ ઇલેક્ટ્રોન ઓક્સિજન ઉપર જતો રહેશે. તો બંધારણ કંઈક આવું થશે. જુઓ CH3 સિંગલ બોન્ડ, CH એના ઉપર આવશે પોઝિટિવ ચાર્જ, કેમ કે એને ઇલેક્ટ્રોન ડોનેટ કરી દીધું. અહીંયા CH ડબલ બોન્ડ, અહીંયા C, અહીંયા આવશે O માઇનસ ચાર્જ, અહીંયા CH3. ઓવરઓલ ન્યુટ્રલ જ કહેવાય, કેમ કે પોઝિટિવ નેગેટિવ બે છે અવેલેબલ. આ ઘટના પાછી કન્ટિન્યુ થશે. આ નેગેટિવ ચાર્જ અહીંયા ડબલ બોન્ડ બનાવી દેશે, આ પાઈ બોન્ડ અહીંયા શિફ્ટ થઈ જશે, ન્યુટ્રલ થઈ જશે. તો એમનું રેઝોનન્સ હાઇબ્રિડ ડ્રો કરવું હોય તો રેઝોનન્સ હાઇબ્રિડ કંઈક આવી રીતે ડ્રો થશે. CH3 સિંગલ બોન્ડ, CH સિંગલ બોન્ડ, CH સિંગલ બોન્ડ, CO માઇનસ CH3. ડોટેડ લાઇનથી બતાવીએ ડબલ બોન્ડ, તો એક અહીંયા ડબલ બોન્ડ હતો, અહીંયા બન્યો હતો, અહીંયા બન્યો હતો એકવાર. તો અહીંયા પ્લસ ડેલ્ટા, અહીંયા આવશે માઇનસ ડેલ્ટા. તો આથી ગયું રેઝોનન્સ હાઇબ્રિડ. રેડી, નેક્સ્ટ એક્ઝામ્પલ લઈએ. અહીંયા કોન્જ્યુગેશનમાં પાઈ બોન્ડ હોવા જોઈએ. અહીંયા ભલે ડબલ બોન્ડ છે, ટ્રિપલ બોન્ડ છે, બે પાઈ બોન્ડ છે, પણ પાઈ સિગ્મા પાઈ કોન્જ્યુગેશનમાં ખરા. તો શું થશે, આ પાઈ બોન્ડ છે અહીંયા શિફ્ટ થઈ જશે, એટલે આ કાર્બન ઉપર આવશે નેગેટિવ ચાર્જ, સોરી પોઝિટિવ ચાર્જ. તો આ બેમાંથી એક પાઈ બોન્ડ નાઇટ્રોજન ઉપર શિફ્ટ થઈ જાય. તો પરિણામે રેઝોનેટિંગ સ્ટ્રક્ચર કંઈક આવું થશે. જુઓ CH2 અહીંયા પ્લસ સિંગલ બોન્ડ, CH ડબલ બોન્ડ, C ડબલ બોન્ડ, N અહીંયા નેગેટિવ ચાર્જ. આવું સંસ્પંદન બંધારણ થાય. દીકરાઓ તમે જોશો દરેક જગ્યાએ સંસ્પંદનની ઘટના માટે મેં નિશાની આપેલી છે. આ નિશાની સંસ્પંદન માટે છે. સંસ્પંદનની ઘટના થતી હોય ત્યારે આવી નિશાની હોય, પ્રેરક અસરની ઘટનામાં આવી નિશાની હોય, એ વસ્તુ ક્લિયર રાખજો માઇન્ડમાં, બરાબર. તો આ સંસ્પંદનનું બંધારણ થઈ ગયું, જેની અંદર તમે પરિણામી હાઇબ્રિડ સ્ટ્રક્ચર આવી રીતે દોરી શકશો. CH2 CH CN અને ડોટેડ લાઇન થકી અહીંયા પ્લસ ડેલ્ટા, અહીંયા માઇનસ ડેલ્ટા. તો આ થઈ ગયું હાઇબ્રિડ સ્ટ્રક્ચર. હવે અહીંયા જુઓ, અહીંયા પણ એઝ ઇટ ઇઝ એવી જ ઘટના થશે. જુઓ આ sp2 સંકૃત છે, આ લોન પેર છે, અબંધકારક ઇલેક્ટ્રોન યુગમાં અહીંયા પાઈ બોન્ડ, પાઈ સિગ્મા લોન પેર કોન્જ્યુગેશનમાં છે, તો અહીંયા ડબલ બોન્ડ બનશે, આ અહીંયા શિફ્ટ થઈ જશે, નેગેટિવ ચાર્જ આવશે. તો નેગેટિવ ચાર્જ છે એ સ્થાયી નહીં રહી શકે, એટલે આગળ ડોનેટ કરશે તો હું ડાયરેક્ટ એક સ્ટેપ ઠેકાડી દઉં, અહીંયા કાર્બન ઉપર ડબલ બોન્ડ બનાવી દઉં, તો આ પાઈ બોન્ડ છે નાઇટ્રોજન ઉપર શિફ્ટ થઈ જશે, બરાબર. એક કામ કરીએ, ત્રણ સ્ટેપ મારી દઈએ. ચાલો ત્રણ સ્ટેપ લખીએ એટલે સરળતા રહેશે. ચાલો રેડી, તો આવું થશે. જુઓ CH3O એના ઉપર પ્લસ ચાર્જ આવશે, કેમ કે એને ઇલેક્ટ્રોનિક મુદાન કર્યું. અહીંયા બની ગયું ડબલ બોન્ડ, CH સિંગલ બોન્ડ, CH સિંગલ બોન્ડ, C ટ્રિપલ બોન્ડ, N અહીંયા આવશે નેગેટિવ ચાર્જ. તો હવે શું થશે, આ નેગેટિવ ચાર્જ છે બાજુના કાર્બન ઉપર શિફ્ટ થશે, પાઈ બોન્ડ બનાવશે, અને આ પાઈ બોન્ડ નાઇટ્રોજન ઉપર શિફ્ટ થશે, જેમ અહીંયા આપણે જોઈ ગયા સાયનાઇડમાં. તો પરિણામે થર્ડ બંધારણ કંઈક આવું થશે, CH3O પ્લસ સિંગલ બોન્ડ, સોરી ડબલ બોન્ડ, CH સિંગલ બોન્ડ, CH ડબલ બોન્ડ, C ડબલ બોન્ડ, N અહીંયા આવશે નેગેટિવ ચાર્જ.
तो हवे आनु रेजोनेंस हाइब्रिड जो ड्रॉ करू है रेजोनेंस हाइब्रिड तो एक एक आउ था से जो सी एच थ्री ओ सी एच सिंगल बॉन्ड सी एच सिंगल बॉन्ड सी वन टू थ्री कार्बन वन टू थ्री कार्बन अहीं एन हवे हाइब्रिड ड्रॉ करिए तो जो अहीं एक बे वच्चे मध्यस्थी में शू थी गयु डबल बॉन्ड बनी गयो तो अहीं डबल बॉन्ड डॉटेड लाइन थी बताविए पछी आ बे कार्बन वच्चे डबल बॉन्ड छे बराबर तो अहीं पण डबल बॉन्ड हतो અહીંયા પણ ડબલ બોન્ડ બન્યો તો અહીંયા ડોટેડ લાઇનથી બતાવીએ અહીંયા માઇનસ ડેલ્ટા દઈ દઈએ અહીંયા પ્લસ ડેલ્ટા દઈ દઈએ ખેલ પૂરો માઇનસ ડેલ્ટા પ્લસ ડેલ્ટા ચલો રેડી ઓકે તો હવે આ મુખ્ય ખાસ ધ્યાન રાખજો એમસીક્યુ માટે ઇમ્પોર્ટન્ટ છે એઝાઇડ આયન એઝાઇડ આયનનું બંધારણ કંઈક આવું હોય એન ડબલ બોન્ડ એન ડબલ બોન્ડ એન આ બે ઉપર નેગેટિવ ચાર્જ અને પોઝિટિવ ચાર્જ હોય ઓવરઓલ રિઝલ્ટિંગ ચાર્જ માઇનસ વન થાય કેમ માઇનસ પ્લસ માઇનસ માઇનસ પ્લસ ન્યુટ્રલ ને પાછું એક માઇનસ એટલે માઇનસ વન હવે શું થશે આ નેગેટિવ ચાર્જ હોવાને કારણે એક્સ્ટ્રા લોન પેર છે એ લોન પેર અહીંયા નાઇટ્રોજન તરફ શિફ્ટ થાય તો અહીંયા ટ્રિપલ બોન્ડ બની જાય અને ટ્રિપલ બોન્ડ બની જાય તો નાઇટ્રોજનની વેલેન્સીમાં ચેન્જ આવશે જે છે એના કરતાં તો આ પાઇ બોન્ડ શિફ્ટ થઈ જાય નાઇટ્રોજન ઉપર એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન ડેવલપ કરે ને ત્યાં નેગેટિવ ચાર્જ એક્સ્ટ્રા જનરેટ થાય તો કંઈક આવી રચના થશે જુઓ એન આને નેગેટિવ ચાર્જ રિલીઝ કરી દીધો ટ્રિપલ બોન્ડ બનાવીને આ નાઇટ્રોજન ઉપર તો પ્લસ ચાર્જ એમનો એમ છે કેમ કે એને એક ઇલેક્ટ્રોન લીધો પેર તો સામે એક ડોનેટ કરી દીધું પણ આ નાઇટ્રોજન ઉપર એક ઇલેક્ટ્રોન યુગ્મ હતું અને બીજું આવી ગયું એક માઇનસ ચાર્જ હતો અને નવો બીજો ચાર્જ આવી ગયો જો એક માઇનસ ચાર્જ ઓલરેડી છે અને પાછો નવો આવે એટલે અહીંયા થઈ જશે માઇનસ ટુ ચાર્જ તો પાછી આ ઘટના થાય આ ઘટના તમે આગળ આમ પાછું શિફ્ટ કરો તો બરાબર આ થઈ જશે રેઝોનેટિંગ સ્ટ્રક્ચર એકબીજાના સેમ તો આ જેટલા એક્ઝામ્પલ જોઈ ગયા આ બધા તમને રેઝોનેટિંગ સ્ટ્રક્ચર ડ્રો કરીને બતાવ્યા હવે હું તમને થોડા રેઝોનેટિંગ સ્ટ્રક્ચર્સ હોમવર્કમાં આપું છું ચલો દીકરાઓ મેં તમને હોમવર્ક માટે જુદા જુદા 10 સ્ટ્રક્ચર ડ્રો કરીને દીધા છે તમારે પ્રત્યેકના રેઝોનેટિંગ સ્ટ્રક્ચર ડ્રો કરવાના છે અને તમારે મને હોમવર્કમાં મેસેજ કરવાનો છે વોટ્સએપ કરવાનો છે ફોટો પાડીને બરાબર એટલે પ્લીઝ તમે આખી થિયરીને કેરફુલી જોવો સમજો જે ટોપિકમાં કંઈ ડાઉટ રહી જાય તો પાછું એને રિવાઇઝ કરો રિવાઇન્ડ કરો થિયરીને બરાબર વિડીયોમાં પાછું જોવો પાછું ન સમજાય તો હજી એકવાર જોવો છતાં પણ જો ડાઉટ ક્લિયર ન થાય કોઈ જગ્યાએ તો મને તમે ત્યારે ફોન કરી શકો છો એની ટાઈમ બરાબર પણ આ જે થિયરી છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એમસીક્યુ માટે વધારે પૂછાવાની પ્રોબેબિલિટી આ થિયરીમાંથી છે એટલે ખાસ ધ્યાન રાખજો આજે તમે રેઝોનેટિંગ સ્ટ્રક્ચર કેમ ડ્રો કરવા એની થિયરી પૂરી કરી છે પણ હજી આ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર્સ પૈકી જુદા જુદા સ્ટ્રક્ચર્સમાં કયું સ્ટ્રક્ચર વધુ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર કયું વધુ સ્થાયી છે કયું ઓછું સ્થાયી છે તેમની સ્થાયીતાનો ક્રમ કેમ ડિસાઇડ કરવો એની શોર્ટકટ ટ્રીક તમને આવતીકાલના લેક્ચરમાં સમજાવીશ અને એના એક્ઝામ્પલ્સની પ્રેક્ટિસ કરશું અને ત્યારબાદ સંસ્પંદનની ઘટનાના પ્રકાર જેને મેસોમેરિક ઇફેક્ટ તરીકે પણ ઓળખી શકાય છે પોઝિટિવ રેઝોનન્સ અથવા પોઝિટિવ મેસોમેરિક ઇફેક્ટ નેગેટિવ રેઝોનન્સ અથવા તો નેગેટિવ મેસોમેરિક ઇફેક્ટ રેડી તો એ પોઈન્ટ્સને આપણે આવતીકાલે ડિસ્કસ કરશું ત્યાર પછી ચેપ્ટરનો લાસ્ટ પોઈન્ટ બાકી રહેશે એના પછી અને થશે ઇલેક્ટ્રોમેરિક ઇફેક્ટ ત્યાર પછી એક ડિગ્રી ઓફ અનસેચ્યુરેશન ડબલ બોન્ડ ઇક્વિવેલેન્ટ એવા 3-4 ટોપિક્સ રહેશે જે આપણે લાસ્ટ લેક્ચરમાં પૂર્ણ કરશું અને જીઓસી 1 પૂર્ણ કરશું રેડી તો ચાલો દીકરાઓ આઈ હોપ કે તમે આજનો લેક્ચર સમજી ગયા છો છતાં પણ કાંઈ ડાઉટ હોય તો એની ટાઈમ તમે મને કોલ કે મેસેજ કરી શકો છો રેડી તો ચાલો દીકરાઓ હોમવર્ક કરી મને વોટ્સએપ જરૂર કરજો નેક્સ્ટ લેક્ચરમાં પાછા મળશું ત્યાં સુધી રજા લઈશ ગુડ બાય ટેક કેર જય શ્રી કૃષ્ણ